આપજો. આપણે આ દિવાળી ઉત્સવ છે, નંદ આખ્યાનની કથા સાંભળવા જઈ રહ્યા છે. એ દિવાળી ઉત્સવ એની અહીં આગળ થોડી કડીઓ બનાવી છે કાલી ગેલી ભાષામાં, તો એ ગાજો. દિવાળી ઉત્સવ તનો જાનો એ મળ્યો છે લાભ, લોયા ધામે નંદ સ્વામી તની ગાવા મળી છે ગાથ. આ દિવાળી ઉત્સવનો એ જ લાભ છે કે નંદ સ્વામીની આપણને ગાથાઓ ગાવા મળી છે. લોયા ધામે પ્રત્યક્ષ પીવડો સદા પ્રગટ રહે ગુરુદેવ, સંતો ભક્તોના પ્રેમથી નંદ સ્વામી પ્રગટ્યા તતખેવ. જ્યાં લોયા ધામની અંદર પ્રત્યક્ષ પીયુડા ઘનશ્યામ મહારાજ બિરાજે છે, જ્યાં ગુરુજી અહીંના સંતો ભક્તોના પ્રેમને વશ થઈને સદાય પ્રગટ બિરાજે છે, જ્યાં સંતો અને ભક્તોના પ્રેમથી આજ આ સભાની અંદર નંદ સ્વામી પણ પ્રગટ બિરાજે છે, એવું આ લોયા ધામ છે. લોયા ધામે પ્રત્યક્ષ પીયુડો, લોયા ધામે પ્રત્યક્ષ પીયુડો, સદા પ્રગટ રહે ગુરુદેવ, સદા પ્રગટ રહે ગુરુદેવ, સંતો ભક્તોના પ્રેમથી, સંતો ભક્તોના પ્રેમથી એ નંદ સ્વામી પ્રગટ્યા તત ખેવ, નંદ સ્વામી પ્રગટ્યા તત ખેવ, નંદ સ્વામી પ્રગટ્યા તત ખેવ, નંદ સ્વામી પ્રગટ્યા તત ખેવ. જેને આંખે નથી જોયા નથી અનુભવ્યા કોઈ વાર, જે નંદ સ્વામીને મેં નથી આંખોએ જોયા નથી એનો અનુભવ થયો, પરંતુ જેવી રીતે કોઈ આંબાની કેરી ખાઈએ એટલે આંબાનો પરિચય થઈ જાય, એવી રીતે ગુરુદેવને જોઉં ત્યારે આવે નંદ સ્વામીની યાદ. જ્યારે ગુરુજીના જીવનના દર્શન કરું, જ્યારે ગુરુજીના જીવનને જોઉં, ગુરુજીની એક એક પળને નિરખું, ગુરુજીની એક એક ક્રિયાને જોઉં, ગુરુજીના એક એક સ્વભાવને જોઉં, ત્યારે મને તરત એ નંદ સ્વામીનો સ્વભાવ યાદ આવે. કારણ કે નંદ સ્વામીની ઝેરોક્સ કોપી એટલે પૂજ્યપાદ ગુરુજી આપણને મળ્યા છે એ નંદ સ્વામીની ઝેરોક્સ કોપી છે. નંદ સ્વામીના તમામ સદગુણો ગુરુજીએ પોતામાં કેળવ્યા છે. તમે જે નંદ સ્વામીનું આખ્યાન સાંભળવા જઈ રહ્યા છો એ નંદ સ્વામીની અંદર એમ કહી શકાય, આગળ જતા વાતો આવશે, ગુરુ કરતાં ચેલા સવાયા એમાં મુક્તાનંદી પરંપરાની અંદર નંદ સ્વામીની કૃપાથી અને મુક્તાનંદ સ્વામીની કૃપાથી પૂજ્યપાદ ગુરુજી તો ધામમાંથી આવેલા એક મુક્ત છે, પરંતુ આ પૃથ્વી ઉપર એમ કહી શકાય કે નંદ સ્વામીની અંદર જે સદગુણો હતા એનાથી પણ વધારે સવાયા સદગુણો પૂજ્યપાદ ગુરુજીએ પોતાની અંદર એમની કૃપાથી કેળવેલા છે, એમની કૃપાથી. આનું એક એક આખ્યાન આલશે, આખ્યાનની સાથે તમે જોતા જશો, ક્યારેક એવી પળો આવશે જ્યારે ગુરુજીના ગુણગાન ગાતા હોઈશું આ મુખેથી, અને ત્યારે આ એક એક આખ્યાનની સાથે ગુરુજીનું આખ્યાન સરખાવશું અને ત્યારે ખ્યાલ આવશે કે એક એક સદગુણ ગુરુજીએ પોતાના ગુરુનો પોતાની અંદર કેળવ્યો છે. જેને આંખે નથી જોયા નથી અનુભવ્યા કોઈ વાર, ગુરુદેવને જોઉં ત્યારે આવે નંદ સ્વામીની યાદ. અગાધને અમાપ છો તે જાણું છું ગુણકંદ, અગાધને અમાપ છો તે જાણું, નંદ સ્વામી અગાધ અને અમાપ છે, અગાધને અમાપ છો તે જાણું છું ગુણકંદ, અગાધને અમાપ છો તે જાણું છું ગુણકંદ, વૈખરીએ તે ગાઉં છું ગુણનિધિ નંદ જગવંદ, વૈખરીએ તે ગાઉં છું ગુણનિધિ નંદ જગ
બંધ જેને આંખે નથી જોયા નથી અનુભવ્યા કોઈ વાર જેને નપી બધાય ભક્તો ગાવ ર ગુરુદેવને જો ત્યારે આવે નંદ સ્વામીની યાદ ગુરુદેવને જો ત્યારે આવે નંદ સ્વામીની યાદ મારા ભાગ્ય મોટાયતી કરી ગુરુદેવે કૃપાય મારા ભાગ્ય મોટાયતી કરી ગુરુદેવ કૃપાય જેની દયાએ ગાવ છું મોટા પુરુષનો મહિમાય જેની દયાએ ગાવ છું મોટા પુરુષ મહિમાય જેની દયાએ ગાવ છું મોટા પુરુષનો મહિમાય જેની દયા ગુરુદેવની કૃપાથી આ મોટા પુરુષનો મહિમા ગવાય છે નો મહિમાય માટે વંદુ ગુરુજીને વળી વિનવું નંદ સ્વામીને માટે વંદુ ગુરુજીને વળી વિનવું નંદ સ્વામીને સમર્થ સદગુરુ આપ છો આપ જો મતી અબૂતને 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 સાધુ તાશન ગાર છે નમો સર્વે સંત વૃંદને સાધુતા શણગાર છે નમો સર્વે સંત વૃંદને કથા તની જેને પ્યાસ છે બંધુએ ભક્ત વૃંદને કથા તની જેને પ્યાસ છે બંધુએ ભક્ત વૃંદને કથા તની જેને પ્યાસ છે બંધુએ ભક્ત વૃંદને કથા તણી જેને પ્યાસ છે વંદુએ ભક્ત વૃંદને આ પ્રથમ મેં હૃદયથી સ્તુતિ કરી છે કે જે દાદા ગુરુજીને જોયા નથી ને સાંભળ્યા નથી પણ જ્યારે ગુરુજીને જોઉં છું ત્યારે દાદા ગુરુજીને આમાં દર્શન થાય છે એક આદર્શ શિષ્ય છે એ શિષ્યની અંદર હંમેશને માટેના ગુરુના પડઘા પડે છે એક આદર્શ પુત્ર છે એમાં પોતાના પિતાના પડઘા પડે છે એક આદર્શ ભક્ત છે એની અંદર પોતાના ઈષ્ટદેવના પડઘા પડે છે જેવી રીતે નદી ઉપર નદીનો પ્રવાહ જેમ વહ્યો જતો હોય અને નદીના પ્રવાહની અંદર સતત એક કલરવ ચાલ્યો જતો હોય એક નિર્મળતા ચાલી જતી હોય તમે નદી વહેતી જોઈ છે ને એ નદી વહેતી જો એની નિર્મળતા એ નદીનો કલરવ એ નદીની પવિત્રતા એ નદીની નિર્મળતા એવી રીતે એક આદર્શ શિષ્ય હોય છે એક આદર્શ ભક્ત હોય છે એ જ્યારે ચાલ્યો જતો હોય બોલતો હોય ક્રિયા કરતો હોય ત્યારે એક સદગુરુરૂપી નિર્મળતા સદગુરુને સેવનરૂપી નિર્મળતા સદગુરુના સેવનરૂપી કલરવ સદગુરુના સેવનરૂપી સુંદરતા એની અંદર સહજ ચાલી જતી હોય ગુરુજીનું જીવન એવું છે કે જેમાં નંદ સ્વામીની ઝાંખી પડે પડે થાય બ્રાહ્મણ પ્રતિપાલક આવશે સ્વામી ગૌ પ્રતિપાલક સ્વામીના સદગુણો આવશે ગરીબ પ્રતિપાલક સ્વામીના સદગુણો આવશે સાધુની સેવારૂપી સ્વામીના સદગુણો આવશે આ એક એક સદગુણો ગુરુજીએ કેળવેલા છે માટે જ્યારે ગુરુજીને જોઈએ ત્યારે થાય કે આ નંદ સ્વામી કેવા હશે
અગાધ ને અમાપ છો નંદ સ્વામી, તો અગાધ છે જેમ દરિયાનો તાગ ન લઈ શકાય એમ નંદ સ્વામીનો તાગ ન લઈ શકાય. મહાપુરુષોના તળિયા સુધી ક્યારેય પહોંચી શકાતું નથી, હીરો હીરા વતે જ વિંધાય એમ એ અગાધ અને અમાપ છે, ગુણના નિધિ છે, વૈખરી મારી વાણી છે, વાણીથી એ ગુણ નિધિ જગવંદ, નંદ જગવંદ, આખું જગત જેને વંદવા યોગ્ય, આખા જગતને જેને વંદવા યોગ્ય છે એવા નંદ સ્વામીના ગુણ આ વૈખરી હું ગાવા જઈ રહ્યો છું. મારા ભાગ્ય મોટા અતિ છે, મારા ગુરુદેવે મારી પર કૃપા કરી છે, જેની દયાથી આ મોટા પુરુષનો મહિમા ગાઈ શકાય છે. માટે પ્રથમ હું વંદન ગુરુજીને કરું છું ને નંદ સ્વામીને વિનવું છું અને વિનંતી કરું છું, તમે બંને સદગુરુ ભેગા થઈ અને મને અબૂધને બુદ્ધિ દેજો. કારણ કે આપણા જીવની આપણી તાકાત કેટલી, આપણી બુદ્ધિ કેટલી, આપણી આવડત કેટલી, આપણે તો અલ બુદ્ધિ ને એ ઊંધી, કાંઈ હવડું હુજે નહીં, આપણને ક્યાં હું બોલવું ને ક્યાં હું કરવું એની ભાન નથી. એવા વૈખરી વાણીવાળા જ્યારે આપણે વાતો કરવા બેઠા હોય ત્યારે સમર્થ સદગુરુઓની કૃપા વિના ક્યારેય પણ આપણી બુદ્ધિ સવડી ન થાય. માટે સદગુરુઓના ચરણોમાં પ્રાર્થના કરું છું કે મુજ અબૂધને તમે મતી દેજો. સાધુતાના સંગારરૂપી પવિત્ર સંતો અને જેને કથા વાર્તાની પ્યાસ છે એવા પવિત્ર ભગવાનના ભક્તો એના ચરણોની અંદર પણ વંદન કરું છું કે સંતો ભક્તોની કૃપા વડે આવા મોટા પુરુષના ચરિત્રો છે એનો યથાર્થ ન્યાય આપવાનો, એના ચરિત્રો યથાર્થ ગાઈ શકું એવી બુદ્ધિ મળે એવી આપ સાધુતાના સંગારરૂપ સંતોને ભક્તો ભગવાનને પ્રાર્થના કરજો. હવે વાલા ભક્તો, આપણે નંદ સ્વામીનું આખ્યાન ગઈકાલ આપણને પૂજ્ય શ્રીજીવલ્લભ સ્વામીએ બહુ સુંદર કથા સંભળાવી, સત્પુરુષ સદા પ્રગટ રહે છે. ગઈકાલની કથાનો સાર હું તમને થોડો આપું છું જેનાથી તમને સ્મૃતિ થાય. સદગુરુ સદા પ્રગટ રહે છે, જન્મ સદપુરુષનો હોતો નથી, સત્પુરુષ પ્રગટ થાય છે, દ્રશ્યમાન થાય છે અને અદૃશ્ય થાય છે. સત્પુરુષ વડે જ શાસ્ત્ર સમજાય છે. સત્પુરુષ છે એનું આવવું જવું હોતું નથી, એ દ્રશ્યમાનને અદૃશ્ય થતા હોય છે. ગઈકાલની કથાની અંદર આપણે સાંભળ્યું કે પોપટ ભગત લીમદ્રા ગામની પવિત્ર ધરની ઉપર પ્રગટ થયા. વાલજી બાપા અને રૂકમાઈ બાઈ એ પવિત્ર પરિવારની અંદર એમનો પ્રાગટ્ય થયું અને બાળપણથી જ સાધુના સંગી હતા. બાળપણથી સાધુઓ પાસે જવું ગમતું, શિવના ભક્ત હતા, ખેતરમાં કામ કરતા હતા અને ઘનશ્યામ જીવન સ્વામી મળ્યા, એક પવિત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના બહુ મોટા સાધુ ઓલિયા પુરુષ, અને એમને કીધું ચલ બચ્ચા સાધુ હોજા, અને સ્વામીની ભેગા નીકળી ગયા. વાલજી બાપા જ્યારે પાછા લેવા માટે જાય છે ત્યારે રૂકમાઈ બા જેવી એક આદર્શ નારી ભગવાન ભજવા જતા દીકરાને ક્યારેય રોકે નહીં. શાસ્ત્ર એમ કહે છે એ માં માં નથી, એ બાપ બાપ નથી, એ ગુરુ નથી કે જે પોતાના શિષ્યને, જે મા બાપ પોતાના પુત્રને, પતિ પોતાની પત્નીને, પત્ની પોતાના પતિને ભગવાન ના ભજવા દે એને કોઈ સંબંધ નથી, એ તો એનો દુશ્મન છે, આવું શાસ્ત્રો કહે છે. એને માં નથી મળી, એ માના રૂપમાં એને શત્રુ મળી છે. એને બાપ નથી મળ્યો, બાપના રૂપમાં શત્રુ મળ્યો છે. એને પુત્ર નથી મળ્યો, પુત્રના રૂપમાં શત્રુ મળ્યો છે. જે ગુરુ ભગવાન ના ભજવા દે એને ગુરુ નથી મળ્યો, ગુરુના રૂપમાં શત્રુ મળ્યો છે. રૂકમાઈ બાએ કીધું કે એ દીકરા ઉપર, પોપટ ઉપર મારો અધિકાર છે, એ ભગવાન ભજવા જાય એમાં આડા આવવાનું, આપણે કાળા કોલસાની ખાનમાં પડે એને રહેવા દો. અને વાલજી બાપાએ તરત વાતને સ્વીકારી પોપટ ભગત સંતો સાથે ચાલતા થયા છે. લીમદ્રાની ધરતીને છોડીને જાય છે. લીમદ્રાની ધરતી આક્રંદ કરે છે. લીમદ્રાની ધરતી રડી રહી છે કે આજે અમારું નૂર ખોવાઈ ગયું, આજે અમારો હીરો ચાલ્યો ગયો. અને પોપટ ભગત સંતોની સાથે જાય, સંતો કીર્તન ગાય, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મમોલવાસી, કીર્તનો ગાતા જાય, નંદ સંતોના કીર્તનો ગાતા જાય. પોપટ ભગત મુમુક્ષુ છે. મુમુક્ષુ હંમેશને માટે ભગવાનને ઝંખતો હોય. પોપટ ભગત કીર્તનનો શબ્દ સાંભળે અને રસ્તામાં ચાલતા ચાલતા પોપટ ભગત ચાલ્યા જાય છે ત્યારે ઘનશ્યામ જીવન સ્વામી, જે સદગુરુએ કીધું છે ચલ બચ્ચા સાધુ હોજા, એ સદગુરુના હૃદયની અંદર પોપટ ભગતનું પાત્ર રમવા લાગ્યું છે. કેમ રમવા લાગ્યું છે? કારણ એ છે
કે સ્વામીના એક વચને ખેતરમાંથી હળ મૂકીને જે ચાલતો થઈ ગયો, આ સદગુરુને વાલો કેમ ના હોય, ક્યારે ચલાય? થોડું વિચારો તો ખરા, વાતને સાંભળવી સહેલી છે. તમે જોબે જતા હો, તમે બિઝનેસ કરવા જતા હો અને તમને રસ્તામાં કોઈ સાધુ મળે, તમે ગાડીમાંથી હેઠા ઉતરો અને તમને એમ કે ચલ બચ્ચા સાધુ હો જા, ક્યા હોગા, ક્યા હોગા એસા કહા જાય તો બોલો. 50 બાર નહીં, 5000 બાર મિલતે હો કહેતે તો ભી નહીં હોતે. ચાલ બચ્ચા સાધુ હો જા, આ એક વખતમાં હાલતો થઈ ગયો અને આપણે 50000 વખત આ વાતો સાંભળી તો એ સ્વામી બાય બાય, કલ મિલેંગે, ફીર મિલેંગે, કો ના થાય. એટલે તો તમને કોઈને કહેતા નથી કે ચલ બચ્ચા સાધુ હો જા. હવે બચ્ચા રહ્યા નથી, હવે કહેવું શું? પણ સાધુના હૃદયમાં તો આ જ હોય. ગુણાતીતાનંદ સ્વામી કે બાપના હૈયામાં સ્ત્રીએ સ્ત્રી જ આપે અને સાધુના હૈયામાં ભગવાને ભગવાન જ આપે. એ અહિત નથી, એ હિત છે, એ હિત છે. જગતને અહિત લાગે, સંસારીને અહિત લાગે, અણસમજુને અહિત લાગે, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ, સત્સંગની દ્રષ્ટિએ જીવનું પરમ હિત છે. કોલસાની ખાનમાંથી કોઈને કાઢવો એ કાંઈ જેવી તેવી વાત છે? ઘનશ્યામ જીવન સ્વામીના હૃદયમાં એમ થાય છે કે વાહ પોપટ વાહ, બોલતા નથી સ્વામી, પણ હૃદયમાં એમ થાય છે કે પોપટ એટલે પોપટ. એને શું માતાએ એના ગર્ભમાં પઢાવેલો છે કે ચલ બચ્ચા સાધુ હોજા. આ તો રામદાસ સ્વામી નીકળ્યા હતા રામાનંદ સ્વામીના વચને સારંગ ગામમાં, એવું કામ આને ઇતિહાસમાં ફરી વખત કર્યું. સ્વામીના હૃદયમાં બહુ રાજીપો છે. સ્વામી બહુ રાજીપો વરસાવતા વરસાવતા ચાલ્યા જાય છે. મુમુક્ષુએ એવી રીતે વર્તવું જોઈએ કે સદગુરુ આપણી ઉપર અંદર મલકાયા કરે. ભગવાનના ભક્તે એવી રીતે વર્તવું જોઈએ કે ભગવાનના આપણાથી મહાન સંતો ભક્તોનું હૃદય અંદર પુલકિત થયા કરે, આપણી પર રાજીપો થાય કે વાહ બહુ સારા ભગત છે. માઇક ઉપર કહેવાની જરૂર નથી, હા, એવું જાહેરમાં કંઈ બોલવાની જરૂર નથી. હૃદય બોલે. કોણ બોલે? હૃદય બોલે. અંદરથી હૃદય બોલે. આપણા જીવનમાં આવું કરતા શીખીએ, કંઈક એવું કરીએ કે કોઈક મહાન પુરુષોના હૃદયમાં એમ થાય વાહ, આટલું જ કરવાનું છે. એના હૃદયમાં આપણું પાત્ર વલોવાય. ઘનશ્યામ જીવન સ્વામીના હૃદયની અંદર પોપટ ભગત વલોવાય છે. અને પોપટ ભગત એટલાની અંદર રસ્તા વચ્ચે હાલતા હાલતા કે મહારાજ, ઓ મહારાજ, પરોક્ષની અંદર સાધુને શું કે મહારાજ. અમે હાલ્યા જતા હોય ને, એ પંડિત મહારાજ પૂજા કરાવો કે એવું કે મહારાજ, કે મહારાજ, ઓ મહારાજ, ઓલું ભજન તમે ગાતા હતા ને મને બહુ ગમી ગયું છે. પોપટ ભગત કે ઘનશ્યામજીવન સ્વામી કે એમ, તને ભજન ગમી ગયું છે? હા, મને ભજન બહુ ગમી ગયું સ્વામી. હા, તે ભગત તમે હવે અમારી ભેગા આવ્યા એટલે તમારે હવે ભજન શીખવા પડશે, તમારે ભજન મોઢે કરવા પડશે, ભજન ગાવા પડશે. અમારા કૌશિલ ભગતને લોયાના 18 વચનામૃત સુધીના હાંકડિયા મોઢે થઈ ગયા. બોલો, અંત્યનું બીજું ને અંત્યનું 19મું વચનામૃત આખું કડકડાટ બોલી જાય. પામ્યા પામ્યા રે ભવજળ પારે આખું પદ આવડે, બીજું પ્રકરણ આખું મોઢે આવડે, 41મું પ્રકરણ આખું મોઢે આવડે. વિચારો, અહીં આ બધું થાય સંસારમાં થાય. આ એવું થાય તેથી દાદો ખાચર ને પર્વતભાઈ થાય, એમને એમ ના થાય. ઘણા કે સંસારમાં રહીને ભક્તિ થાય ને, પણ આવું જો થાય તો ન્યા દાદો ખાચર પાકે, નહીં તો ના થાય. ખબર જ ના હોય કે આ કેવું છે તો કેવી રીતે થાય, પણ આવું થાય. ભગત એ તો તમારે તૈયાર કરવાનું છે, તમારે મોઢે કરવાનું છે, તમને શીખવાડશું અમે ગાતા. પોપટ ભગત કે મને ગાતા આવડશે? અરે તમને તો બહુ સરસ આવડશે. પણ આ પોપટ ભગત સાથેની વાતોની અંદર સ્વામી કે ભગત, આ સંપ્રદાયમાં તો 5 વર્તમાન પાડવાના હોય, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માન ને નિષ્ને, 5 વર્તમાન હોય. અહીંયા આગળ સ્ત્રી અને ધનનો ત્યાગ રાખવાનો એ આપણી સાધુતા કહેવાય. અહીંયા આગળ તો ભગવાનના ભક્તો ભેગા અને ભગવાનના સંતો ભેગા આત્મીયતા રાખવાની.
અને ભગવાનના ભગવાનનું ભજન નામ સ્મરણ કરવાનું અને કથા કીર્તન કરવાના, એના માટે તો આપણે ભગત થયા છે એટલે તમને બધું શીખવાડશું. સ્વામી આવી વાતોની અંદર ભગતની સાથે લાગ્યા છે અને સદગુરુ પોતાના દેહનું ભાન ભૂલી ગયા છે. રસ્તામાં ચાલતા ચાલતા એ બાવળનો એક સૂળ હતો, એ સૂળ ઘનશ્યામજી અને સ્વામીના પગની અંદર ઘૂસી ગયો. કારણ કે ઉઘાડા પગે સંતો હાલતા હતા, એને કાંઈ જોડા નહોતા પહેરવાના. સંતો ઉઘાડા પગે ચાલતા હતા, નિયમ હતો કે જોડા ના પહેરવા. ગામડાઓ ફરતા, કાંટાળી ભૂમિમાં ફરતા અને કાંટા વાગતા. ગુણાતીતાનંદ સ્વામી કે અમારા પગના તળિયાની અંદર કાંટો વાગે ને બાવળિયાનો તો બાવળિયાની હૂડ ભાંગી જાય, અને અમારા તળિયાની અંદર જો ફૂલની પાંખડી મૂકી હોય ને તો ભાલની પાંખડી વાગવા લાગે અમને. આ દેશકાળનું પ્રધાનપણું છે. એટલે ભલા થઈને અમને બાવળની પથારી ના કરી દેતા કે સ્વામી કમસે કમ ઓલા સંતો આખી જિંદગી હાલતા, તો તમે 5 મિનિટનો શો તો કરો બાપા, બાવળિયા ગોતી ના લાવતા. દેશકાળનું પ્રધાનપણું છે, દેશકાળ પ્રમાણે વર્તે, પણ એ સંતો આવું તપ કરતા. એ બાવળની હોડ સ્વામીના પગમાં વાગી, સ્વામી આમ નીચા નમ્યા, લોહીની ધાર થઈ, સ્વામી આમ કાંટો નાખી દીધો અને સ્વામી તો પાછા અલમસ્ત સ્વામિનારાયણ 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 કરતા હાલવા માંડ્યા. સ્વામી હાલે અને સ્વામીના પગમાંથી ઓલું લોહી નીકળે, એ લોહીના ટીપા પડે પોપટ ભગતને. આ જે સ્વામીને જે પીડા થઈ એ પોપટ ભગતે જોઈ, કેવું ભગવાનના સંતમાં હેત હોવું જોઈએ એની અહીં કડી લખી છે. સત પુરુષમાં કેવું હે તરે દેહ જુદા પણ આત્મા એક રે. સત પુરુષમાં કેવું હે, તાળી પાડીને ગાઓ, માળા મૂકી દો. જુદા પણ આત્મા એક રે. સત પુરુષમાં કેવું હે તરે દેહ જુદા પણ આત્મા એક રે. સત પુરુષ આપણે થવાનું છે રે, દેહ જુદા પણ આત્મા એક રે. દુઃખ થાય સ્વામીને જ્યારે રે, દુઃખ થાય સ્વામીને જ્યારે રે, દુઃખ થાય સ્વામીને જ્યારે રે, દુઃખ થાય સ્વામીને જ્યારે રે. પીડા વર્તાય સેવકને ત્યારે રે, પીડા વર્તાય સેવકને ત્યારે રે, પીડા વર્તાય સેવકને ત્યારે રે, પીડા વર્તાય સેવકને ત્યારે રે. આ જે કડી છે એ કડીનો અર્થ વચનામૃત પ્રમાણે તમને કાગળમાં લખી દીધો છે. આટલું બધું મહેનત મેં શા માટે કરી છે તમને ખબર છે? કંઈ મારી માટે નથી કરી. આ કાગળ તમારી પાસે હોય તો તમને વચનામૃતના અનુસંધાનો યાદ રહે એના માટે આ લખ્યું છે. એટલે ભલા થઈને આને કંઈ નાસ્તાનું પેપર ના બનાવતા, ભલા થઈને આને પસ્તીમાં ના નાખતા, આને વાંચ્યા કરજો અને આ વચનામૃતોને તૈયાર કરજો. કારણ કે નંદ સ્વામીનું આખ્યાન સાંભળીને મારે ને તમારે એવા થવાનું છે. એ થવા માટે આ સિદ્ધાંતો જરૂરી છે. ગઢડા અંત્યના 7મા વચનામૃતમાં મહારાજ કહે છે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને ભગવાનને ભગવાનના સાધુએથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તેવી ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ. શરીરમાં કેવી આત્મબુદ્ધિ છે? આજ કાંટો આપણા શરીરમાં વાગ્યો હોય તો આપણને કેવું થાય? પોપટ ભગતને એમ થાય છે કે સ્વામીને કેટલી પીડા થતી હશે, અને ટપ 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 આંખમાંથી આંસુડા પરવા લાગ્યા. સત્પુરુષમાં એવું હેત કરવું, દેહ જુદા હોય આત્મા એક હોય. મરતા પહેલા યાદ રાખો ભક્તો, મરતા પહેલા કોઈ પણ આ પૃથ્વી ઉપર સત્પુરુષ હોય, કોઈ પણ જેની અંદર આપણને બરાબર પ્રતીતિ હોય કે આ સત્પુરુષ છે, એનો આપણો આત્મા એક કરતો. આત્મા એક કરવા માટે સામે બેહવાની જરૂર નથી, આત્મા એક કરવા માટે બાજુમાં રહેવાની જરૂર નથી, આત્મા એક કરવા માટે એની આરે પથારી કરવાની જરૂર નથી. આત્મા એક કરવા માટે એના આત્માનું સ્પંદન શું છે, એનો રદગત અભિપ્રાય શું છે એને ઓળખીએ, એવી રીતે કરીએ એટલે આપણો ને એનો આત્મા એક થાય, આપણો ને એનો આત્મા એક થાય. મેં ઓસડ પાયા પિયુષના
એ ગ્રંથ નહીં પણ ગઢડા અંત્યનું બીજું વચનામૃત માન સરોવરની યાત્રા દરમિયાન કથા કરી છે. પૂજ્યપાદ ગુરુજીએ ત્યારે માઇક સંચાલન કર્યું છે. મારા જીવનનો પહેલો પ્રસંગ ગુરુજી માઇક સંચાલન કરીને હું કથા કરું એવી ઘટના. સવારની અંદર હું કથા કરું, ગુરુજી માઇક સંચાલન કરે. સાંજે મારે માઇક સંચાલન કરવાનું, ગુરુજી કથા કરે. માઇક સંચાલન કરવા ગુરુજી જાય ને તો ગુરુજી વહેલા પહોંચી જાય. હું કંઈક વાંચતો હોઉં ને તો ગુરુજી ઓલા ભજન સ્વામી બધા સંતોને કે હાલો વક્તા તો મોડા આવે, આપણે બધાને વહેલા જવાનું હોય. ગુરુજી કીર્તન ભક્તિ ચાલુ કરાવે, પછી મને પાછા કહી જાય કે વક્તાશ્રી તમે અડધો કલાક પછી આવજો, અમે બધા જઈએ છે. એટલે હું વાંચતો હોઉં, કારણ કે ત્યાં માનસરોની યાત્રામાં અચાનક અમે શિબિર ગોઠવી, પુસ્તકો કાંઈ હોય નહીં જા ત્યાં હારા. એટલે આમ થોડું બધું ચિંતન કરવું પડે, કાઢવું પડે મગજમાંથી, આ બધું યાદ રાખેલું ત્યારે કામ લાગે. એકેય પુસ્તક નહીં, અમારે નક્કી થયું 3 દિવસની શિબિર કરવી, પુસ્તક વિના શિબિર કરવાની. એક વચનામૃત સ્વામીની વાત, ભાઈ ગુરુજી હવારે કથા કરે. અરે હવાર શું કરું, હાજે ગુરુજી કરે. ગરડા અંત્યનું બીજું વચનામૃત મેં લીધું હતું ત્યારે આ એક વાત એમાં સમજાવેલી છે. મુમુક્ષુ અહીં છે, મોટા પુરુષ અહીં છે. આને માયામાં રહેવું ગમે છે, આને ભગવાનમાં રહેવું ગમે છે. આને ધામ જ ગમે છે, આને આ લોક જ ગમે છે. આ 3 ગુણે યુક્ત છે, આ 3 ગુણથી રહિત છે. આ 3 અવસ્થાવાળો છે, આ 3 અવસ્થાથી પર છે. આ ગુણાતીત છે, આ માયિક છે. આનો ખોરાક માયા છે, આનો ખોરાક મૂર્તિ છે. બેયનું હાવ જુદું છે, હાવ જુદું. હવે આને અહીં પહોંચાડવો છે. હવે અહીંથી બૂમો પાડે આ સાંભળે, અહીં આવીને પાડે તોય નથી સાંભળતા, તો અહીંથી સાંભળે. એટલે આ મોટા પુરુષો અહીં આવે. આમ આના જેવા 3 ગુણને ગ્રહણ કરે, આના જેવું હેત કરે, થોડું માયામાં હેત કરે એવું બતાવે. નથી કહેતા મને આ શાક બહુ સારું લાગ્યું, મને ગાડી બહુ સારી લાગી, મને આ ગાદી બહુ સારી લાગી, ઓહો ભગત બહુ સરસ તમે આ લઈ આવ્યા, એ બધું આ લોકનું છે. હા, ઘણા પ્રમાણ કરે. ગુરુજીને લીલી સિંગ બહુ ભાવે, ગુરુજીને ગુવારનું શાક બહુ ભાવે. એ બધું શું છે, આપણા જેવું ગ્રહણ કર્યું છે મોટા પુરુષોએ, આના જેવા સેમ થઈ ગયા એ બધું જ. પછી આને આમ મળ્યા, એ સામેથી આવ્યા, આ તો આને કાંઈ જોતું જ નથી, લીલા લેર. એટલે એ પછી આમ આવ્યા, અહીં મળ્યા, એને ટચ થયા. ટચ થઈને પાછા પોતાના સ્થાને ગયા. પોતાનું જે લક્ષ છે, મહારાજે પ્રથમના 67માં કીધું, સત્પુરુષને સતત નજર હોય કે મારે તો ભગવાનનું ધામ, એ જ મારું ઘર છે, આ મારો જે સંગી થાય એને મારે ત્યાં પહોંચાડવો છે, એને આ અનુસંધાન હોય. હવે આ ટચ થઈને ગયા ને, એટલે આને લાગ્યું થોડું ટાઢું હારું ગળ્યું બધું લાગ્યું. એ થોડું થોડું કરે, પાપા પગલી આલે, મંદિર આવે, થોડી કથા સાંભળે, સાધુ પાસે જાય, સેવા કરે, બધું કરે, એટલે કૃપા થાય. કૃપા થાય એટલે થોડું આમ હટે, થોડો આમ હટે, થોડો આમ હટે. એમાં પાછું અભાવ અવગુણ વરી થોડોક આવે તો આમ જાય થોડો, પછી પાછું વરી પાછો ભાવ જાગે પાછો આવે. આમ 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 હાલતો જાય, હાલતો જાય, હાલતો જાય, હાલતો 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 આમ ભેગો થઈ ગયો. હવે એને થઈ ગયું કે હવે હું બરાબર થઈ ગયો છું પાકો, પણ ના, હજુ પાછું હજુ એને મહેનત કરવાની. મહેનત કરતાં 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 એ આમ થયો, મહારાજ અરે મુમુક્ષુ ને મોટા પુરુષ આમ સન્મુખ થઈ ગયા, એકદમ એક હામાં હામી કમ્પ્લીટ સમજી શકે એવા થઈ ગયા. આટલે સુધી મુમુક્ષુને કરવાનું મહેનત, કૃપાથી બધું થાય છે, કૃપાથી, જાતે કંઈ નથી થતું. અને પછીથી એ મુમુક્ષુ અને મોટા પુરુષ બે આમ થઈ જાય, એ મોટા પુરુષ કરે, આ એક થઈ ગયા. આમ હોય ને આની ઉપર તમે કંઈ પ્રહાર કરો ને તો બે છૂટા પડી જાય, થઈ જાય. આમ હોય તો છૂટા થઈ જાય, પણ આમ થઈ ગયો, આ આ બેની તાકાત એક થઈ ગઈ. આને તમે તોડો ને તો બે આરે તૂટે, જુદું ના તૂટે. આવો જ્યારે થાય ત્યારે સત્પુરુષ ને મુમુક્ષુનો આત્મા એક થયો કહેવાય. ત્યાં સુધીની મહેનત છે. ગુણાદિતાનંદ સ્વામી કે મોટા સાધુ ભગવાનમાં રહેતા હોય એટલે એવા મોટા સાધુમાં આપણે રહીએ ને એમાં જોડાઈએ એટલે આપણે ભગવાનમાં રહેતા થઈ જઈએ. સીધો હિસાબ છે ને, એમાં આપણે રહીએ, એની સાથે એક થઈએ. એ કોની સાથે એક છે? ભગવાન સાથે. તમે એની સાથે એક થયા એટલે કોની સાથે એક થઈ ગયા? ભગવાન સાથે. એટલે કે છે સત્પુરુષમાં એવું હેત છે. પોપટ ભગત રડે છે, પોપટ ભગત રડે છે. પોપટ ભગતના આંસુડા એક સાધુએ જોયા. એ સાધુ અરી મારા જેવા થોડા ઉતાવળિયા હશે, ક્યાં હું બોલું ને કેમ પૂછું ખબર ના પડે. હવે નવો મુમુક્ષુ હોય અને રોતો હોય, હવે ઉતાવળિયો સાધુ હોય, પછી એને પૂછે ઘર યાદ આવે છે, મા બાપ યાદ આવે છે, મમ્મી યાદ આવી ગઈ,
ઓલા ના આવતી હોય તોય આવે એવું પૂછાય કોઈ દી? એમ પૂછવું પડે, ભગત કંઈક પ્રોબ્લેમ છે, શું થયું, કોઈ કંઈક કીધું, કંઈ દુઃખ છે, એમ પૂછાય. પણ આ ઉતાવળિયો હતો, પોપટ ભગતને કે મા બાપ યાદ આવ્યા, લીમદરા યાદ આવ્યું. ભગત હજુ હમણાં તો નીકળ્યા, હજુ તો પહોંચ્યા નથી, એટલે સાધુને એમ થયું કે હજુ આને છોડતા તો છોડી દીધું પાવરમાં આવીને, પણ હવે એને રોવું આવે છે. ઘણી વખત અજ્ઞાની જીવ છે ને દેહદર્શી પોતા જેવા જાણે સંસારી, એને પોતા જેવું લાગે. કોઈ વાર કોઈક રડતું હોય ને તો એને ખબર ન હોય કે હાના હારું રડે છે, એવું થાય. અને પૂછવું પડે. હમણાં હું વચનામૃતની વાત કરતો હતો ને ઓલે દિવસ, વચનામૃતની પૂર્ણાહુતિ થઈ તે દિવસે વચનામૃતની વાતો કરતાં કરતાં હું ગડગડો થઈ ગયો ને મને આંખમાં આંસુ પડી ગયા કે વચનામૃત મેં ના કીધું વાંચજો ના કરજો, તો ઓનલાઈન જોતા હતા એ ગરીબ ભગત. એના મમ્મી આ જોયું, એને તો ચોક્કસ સ્વામી કંઈક દુઃખી લાગે છે કે સ્વામી આવા આમ વચનામૃતની વાત કરતાં કરતાં કેમ રડી પડે, આમ હાવ એવા કેમ ઢીલા થઈ ગયા, સ્વામીને ચોક્કસ કંઈક દુઃખ છે. સ્વામી કોઈને કહી નથી શકતા પણ સ્વામી કંઈક દુઃખી છે. તું પૂછજે કે સ્વામીને. ઓલા ભગતે મને પૂછ્યું, મને કે સ્વામી મારે પૂછાય નહીં પણ હું પૂછું છું કે મેં કીધું તમને ખબર છે રડવાના બે પ્રકાર હોય છે, એક સુખના આંસુ હોય છે અને એક દુઃખના આંસુ હોય છે. અમે તો જે દિવસથી ગુરુજીના ખોળામાં બેઠા ને તે દિવસથી દુઃખ માત્રનો નિવેડો આવી ગયો. આવે તો રડવું આવે ને સુખના આંસુ આવે કે આવી પ્રાપ્તિ આ જીવને ક્યાંથી, એનું રડવું આવે. આ વચનામૃત જેવો ગ્રંથ આ જીવને ક્યાંથી, શ્રીજી મહારાજની સર્વોપરીતા આ જીવને ક્યાંથી, આ ભગવી કંથા આ ભવાટીમાંથી કાઢી અને આપણને આટલી ઊંચી સ્થિતિ ઉપર મૂકી દીધા એ મોટા પુરુષની કૃપા કેટલી, એ યાદ આવે ને ત્યારે એનું રોવું આવે. સુખના આંસુડા હોય, દુઃખ હાનું, અહીં તો ખોતરીનું ઉભા કરો દુઃખ છે, બાકી અહીં દુઃખ જ ક્યાં છે, અહીં દુઃખ જ ક્યાં છે, ખોતરો બેઠા બેઠા તો દુઃખ આવે, બાકી કાંઈ દુઃખ જ નથી. એ કે અમને એવું લાગ્યું કે સત્સંગમાં કોઈ સ્વામીને કંઈ કહી ગયું, મેં કીધું એવા તો કે એને શું ફેર પડે, સત્સંગની અંદર કોઈ કહી જાય નથી શું ફેર પડે. તમે રહો છો જેવી જગ્યાએ કે જ્યાં તમને કોઈ પથ્થરે મારી શકે ને ગુલાબનો હારે પહેરાવી શકે, તો બે જગ્યાએ તમે રહો છો તો ત્યાં રણભૂમિમાં જ ઉતરેલા છો, ત્યાં કંઈ ગોળી ખાવાની જ હોય, સમજ્યા ને, કંઈ બધું બોલો બધાને સારું જ લાગે એવું થોડું હોય. એટલે બધું થાય, વ્યવહાર કરો ત્યાં બધું થાય. એ તો અમને ખબર જ હોય ટેવાઈ ગયા હોય એ બધાથી, તો કોક ગાળ આપે, કોક નિંદા કરે, કોક કે આવા છે સ્વામી આમ છે આમ છે આમ છે, કોક કે બહુ સારા છે ને કોક કે આવે કાંઈ માલ નથી, એ બધાથી ટેવાઈ ગયા હોય. એ તો બધું કાંઈ છે જ નહીં, આ કાનથી આપણે અહીંથી કાઢ નાખવાનું, આ લોકોનો કોઈ ભરોસો નહીં, આજ તમને આ હાર પહેરાવે ને કાલ ખાડાનો પહેરાવે, એનો કોઈ ભરોસો જ નથી. આ લોકો જ એવો છે, એટલે આ લોકો ઉપર વિશ્વાસ જ નથી. વિશ્વાસ એક મહારાજને મોટા પુરુષ પર રાખો અને એની ઉપર વિશ્વાસ રાખીને ભગવાન ભજવા, દુઃખ ના થાય. પોપટ ભગતને કે ઘર યાદ આવ્યું, ભગત પોપટ ભગત થોડી વાર તો આમ મૂંગાર્યા, કંઈ બોલ્યા નહીં, પછી ધીરે રહીને કે સ્વામી ઘર તો યાદ નથી આવ્યું પણ બીજું યાદ આવ્યું. કે ઓલા સાધુ કે શું યાદ આવ્યું, તો કે યાદ એ આવ્યું સ્વામી કે લીમદ્રાથી આપણે નીકળ્યા, મારા પગની અંદર જોડા પહેરેલા છે અને તમે બધા સંતો ઉઘાડા પગે છો, હું સાધુ થવા નીકળ્યો છું, આ ઘનશ્યામ જીવન સ્વામી મારા ગુરુ સ્થાને કહેવાય એ ઉઘાડા પગે હાલે અને મારે જોડા પહેરીને કેમ ચલાય, માટે મને રોવું આવે. ધન્યવાદ છે આ નંદ સ્વામીને. તમે વિચારો પુત્રના લક્ષણ પારનાની અંદર, એમ મુમુક્ષુના લક્ષણ એ સત્સંગમાં પ્રવેશે ત્યાં જ ખબર પડી જાય કે આ કેટલો બળિયો છે, આમાં કેટલું પાણી થશે ને, ટકોરો મારે ને સદગુરુ એને ખબર પડી જાય કે આમાં આટલું જ પાણી થવાનું છે. કોઈ મુમુક્ષુ કાંઈ પાછળથી નથી ગળાતો, એ આવે ને એના પગલા પડે ને ત્યાં ખબર પડી જાય કે આ મુક્તાનંદ કે ગોપાળન જેવો થશે કે આ ગુણાતીતાનંદ સ્વામી જેવો થશે કે આ રોડ થશે, એના પગલા પરથી ખબર પડી જાય. આ પર્વતભાઈ દાદા ખાચર જેવો થાય છે એના પગલા પરથી ખબર પડી જાય. એનું વર્તન ને જીવન જ એવું હોય, એ આવ્યો હોય ત્યારથી જ એવો હોય. કેળવણીથી પણ થાય, ન થાય એવું નથી, કેળવણીથી થાય. પણ જે ભગવાનના ધામમાંથી સીધો જ અહીં ઠેક્યો હોય ને, જે એ ભૂમિની અંદરથી ડાયરેક્ટ ચૈતન્ય ભૂમિમાંથી આ પૃથ્વી પર આવેલો છે ને, એને કાંઈ ચિતરવા ના પડે, મોરના ઈંડાને ચિતરવા ના પડે, એને કાંઈ શીખવાડવું ના પડે. એ જન્મ્યા હોય ત્યારથી શીખીને જ આવ્યા હોય, શીખીને જ આવ્યા હોય, એ પ્રતિભાવાળા જ હોય. એ સીધુને સાધુ બોલે ને, એ કાંઈ ના બોલે, નંદ સ્વામીના જીવનની અંદર આવશે કશું જ બોલશે નહીં. સ્વામીએ ક્યાંય માઇક નથી લીધું, બોલો, આખી જીવનની અંદર ક્યાંય માઇક નથી લીધું
અને તોય આખો સંપ્રદાય નંદસ્વામી નંદસ્વામી કરે, એ નંદસ્વામીનું પાત્ર કેવું? આ શરૂઆતની અંદર સ્વામીને આવી આત્મબુદ્ધિ હતી. પછી તો સ્વામી ઘનશ્યામજી અને સ્વામી પાસે ગયા, ચાલતા ચાલતા, ગુરુ મહારાજ આ મારા જોડા પહેરી લો ને, તમે પહેરો ને સ્વામી મારા જોડા. અરે ભગત, અમારે તો ઉઘાડા પગે હાલવાનું હોય, મહારાજની આજ્ઞા છે સાધુને નહીં પહેરવાનું, અમારે તપ કરવાનું, અમારે તો આવી રીતે આ જમીન તપેલી હોય, કાંટા કાંકરારી ભૂમિમાં હાલવાનું હોય. સ્વામી, ના, તમે મારા જોડા પહેરો સ્વામી, મને બહુ દુઃખ થાય છે. રડતા રડતા હૃદયે ભગવાન એ સ્વામીને પ્રાર્થના કરે, અને ત્યારે સ્વામીનું હૃદય પીગળી ગયું. સ્વામી કે ભગત, અમારે તો જોડા ન પહેરાય. ત્યારે એ ભગત કહે છે કે જો સ્વામી તમે ના પહેરો તો પછી મને પણ નિયમ આપો, હું સાધુ જ થવાનો છું ને, તો તમે ના પહેરો તો મારે પણ જોડા ના પહેરવા. સ્વામી જે ઉપભોગે ન લે રે તેને સેવક સદાત જે રે, સ્વામી જે ઉપભોગ ન લે રે તેને સેવક સદાય તજે રે, એવા શિષ્ય ઉપર હોય પ્રીત 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 રે, તેને સદગુરુ આપે છે જીત 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 રે. સ્વામીને આ પોપટ ભગતની આ મુમુક્ષુતા જોઈને આશ્ચર્ય લાગ્યું કે આજ હજુ તો ઘર છોડીને નીકળેલો એને આટલું બધું મારી અંદર હેત ક્યાંથી? બાકી તો ચેલા કેવા હોય કે ગુરુ મહારાજ તમે તમારે તપ કરો, તમારા તપનું ફળ અમને મળશે, એટલે અમે લાડવા ખાઈને લેર કરીએ. હરિભક્તોને કીધું હોય કે આ જમી લો, હરિભગત કોઈ પૂછવા આવે કે સ્વામી તમે જમ્યા કે નહીં, તમે જમો તો જ અમારે જમવું, એવા કેટલા. યજ્ઞેશ ભગત ફોન કરી દે કે સ્વામી શું કરવાનું છે, પણ સ્વામી તમે શું કર્યું? ના, ભલા થઈને એવું કરતા નહીં, બાકી તમે ભૂખ્યા મરશો, જમી લેવું. અમારે તો તપ કરવું એ અમારો ધર્મ છે. પણ મોટા સાધુઓ આમાં છે, દેહને મિથ્યા જાણે ને પોતાના આત્માને સત્ય જાણે ને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છે નહીં. ગરડા પ્રથમનું 14મું, પોતાના ગુરુ ન ભોગવે એ મારાથી કેમ ભોગવાય? આવી પોપટ ભગતને સમજણ પહેલેથી હતી. કેટલા ગુરુનિષ્ઠ હશે તમે વિચારો, કેટલા ગુરુનિષ્ઠ હશે? હવે આને કંઈ ગુરુનિષ્ઠા શીખવાડવી પડી, નહીં તો ચેલો એવો મળ્યો હોય ગુરુ કે મધુરામ, અ મધુરામ બાર વરસાદ પડે છે કે નહીં જોયા હો તો? મધુરામ હુતા હુતા કે ગુરુ મહારાજ બિલ્લી આવી હે, બિલ્લી આવી હે. તમે બિલાડી પર ગુરુ મહારાજ હાથ ફેરવીને જોઈ લો ને, બિલાડી ભીની છે કોરી છે? બહારથી જ આવીશ, ખબર પડી જશે તમને કે બહાર વરસાદ પડ્યો છે કે નહીં. કેવો સરસ મજાનો ચેલો કહેવાય, બોલો. ગુરુ મહારાજ કે કોઈ વાત નહીં મધુરામ, હવે આ દીવો તો ઓલવી નાખો તો ઊંઘ આવે. ગુરુ મહારાજ એની અંદર કાંઈ કરવાનું નહીં, માથે ગોદડું ઓઢી દો એટલે દીવો છે જ નહીં, કાંઈ નહીં. મધુરામાં ઊભો થઈને દરવાજો તો બંધ કર, ભલા આ બિલાડું આવ્યું કૂતરું ના આવે. ગુરુ મહારાજ બે કામ મેં કર્યા, ત્રીજું તમે કરો કે? આવા છેલાઓ ભટકાઈ જાજા. ગુરુજીને જે કરવું હોય કરે, તપ કરવું હોય તપ કરે, ને એમણે ઉગાડે પગે ચાલવું હોય ચાલે, પણ અમને મળી જવું જોઈએ. એવા ચેલાઓ ભટકાય. ગુરુજી એક ચેલાની વાત કરતા હતા, ગુરુજી કે મેં એક ચેલો પહેલાં એવો જોયો હતો, એટલે ગુરુજી પાસે નહોતો આવ્યો, હા જોજો પાછા, આ તો બીજા ગુરુનો, કે ઓલા ગુરુ રોજ હવારમાં શીરો શેકે, અને શીરો શેકે ને શીરાની સુગંધ આવે ને પછી કે જે એનું નામ હોય એ આતમદાગ જે કંઈ નામ હશે, બેટા ઊભો થા શીરો થઈ ગયો છે, ત્યારે ચેલો બેઠો થાય. બોલો, રાડો ઘડિયાળ આપીને ચેલાને રાખવા પડે, શીરો ખવડાવીને ચેલાને રાખવા પડે હવારમાં. હવે આવા ચેલા મળ્યા હોય તો શું થાય? પણ પોપટ ભગત તો ભાઈ આદર્શ મોક્ષુ, આદર્શ શિષ્ય છે. જે આદર્શ શિષ્ય થાય છે એ જ આદર્શ સદગુરુ થાય છે.
કાંઈ સદગુરુ ઊંચી ગાદીઓએ બેસવાથી નથી થવાતું. જેને આપણે સત્પુરુષ અને સદગુરુ તરીકે સ્વીકારીએ છીએ અને સ્વીકાર્યા છે, એ લોકોએ શિષ્ય તરીકેના પોતાના એક એક પળના બલિદાનો આપેલા છે, એક એક પળની પરીક્ષાઓ પોતાના સદગુરુની આપી છે. એ લોકો સદગુરુઓ થઈને અનંતના કલ્યાણ કરે છે. ગાદી તક્યાથી સદગુરુ નથી, એ તો આપી દે ગાદી તક્યોને, સદગુરુ થઈ જાય એમ સદગુરુ નથી થવાતું. સદગુરુ જો એવું રીતે થવાતું હોત, સદગુરુ તો એ છે જે બીજાને ભગવાન આપી શકે, પોતે સિદ્ધ કર્યા હોય. સાચો શિષ્ય જ સાચો સદગુરુ થઈ શકે છે. જે શિષ્ય થતો નથી એ ક્યારેય સદગુરુ થઈ શકતો નથી. પોપટ ભગત જન્મથી જ સાચા શિષ્ય છે. સ્વામી જો તમે જો જોડા ન પહેરો તો મારે જોડા ના પહેરવા, અને ત્યારે ઘનશ્યામજીવન સ્વામીને દયા આવી ગઈ છે. આમાં કડી લખી છે, એવા શિષ્ય ઉપર હોય પ્રીત રે તેને સદગુરુ આપે છે, જીત રે સ્વામીએ જોડા બોલ્યા વિના પગમાં પહેરી લીધા અને સ્વામી જોડા પહેરીને ચાલતા થયા. અને પોપટ ભગત જે હીરપરા પરિવારની અંદર શ્રીમંત પરિવારમાં જન્મેલો પોપટ ક્યારેય ઘોડા વિના નીકળ્યો નથી, એ પોપટ ઉઘાડા પગે સ્વામીની પાછળ ચાલ્યા ગયા, એ આપણા નંદ સ્વામી થઈ શકે, એ આપણા દાદા ગુરુજી થઈ શકે. એવાની કૃપાને એવાના સંકલ્પે આવા લોયા ધામ થઈ શકે. કારણ કે ગુરુજીએ એમ કીધું કે મારી પાસે જે કાંઈ છે, આ જે આ સાધુ છે કે આ સંસ્થાઓ છે કે આ હરિભક્તોને જે આસ્થા છે, બધું જ મને મારા ગુરુજીની આપેલી કૃપા છે. એ ગુરુજીની કૃપાથી છે, મારી અંદર તો કાંઈ નથી. જોયું, પોતાના ગુરુની નિષ્ઠા વિના, ગુરુ ભક્તિ વિના કોઈ પણ આધ્યાત્મિક માર્ગની અંદર આગળ આવ્યો હોય એવો એક દીઠો નથી, એક નથી દીઠો. અને તમે ગુરુ નિષ્ઠાવાળો, ગુરુ ભક્તિવાળો અને ગુરુને વિશે ભગવદ્ ભાવ રાખવાવાળો એક શિષ્ય લઈ લો, અને એક શિષ્ય એ ગુરુને વિશે શંકા કુશંકા કરવાવાળો લઈ લો, બે શિષ્યના જીવન જોવો, બેની આધ્યાત્મિકતા જોવો, એક એવો હશે કે એને તમે રેતીમાં નાખશો ને તો રેતીને પીલીને અંદરથી તેલ કાઢી નાખશે. ગુરુ નિષ્ઠાવાળો એવો હોય, એને તમે વેરાન રણપ્રદેશમાં મોકલો ને તો થોરિયાની અંદરથી એ કેરીના ફળને કાઢે એવો હોય. થોરિયાના ઝાડે કેરી લગાડી દે, કેસર કેરી. ગુરુ નિષ્ઠામાં એટલી તાકાત છે. માટે ગુરુ ભક્તિ તો બહુ અજોડ રાખવી. પોપટ ભગત આપણને એવું શીખવાડે છે. પછી તો ચાલતા ચાલતા ભાઈ જૂનાગઢ મંદિરની અંદર આવ્યા. જૂનાગઢ મંદિરમાં પ્રવેશતા જ પોપટ ભગતના હૃદયમાં શાંતિ થઈ ગઈ. જ્યાં ગુણાતીત પડછંદાઓ પડેલા છે, જ્યાં બાલમુકુંદાસજી સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ સદગુરુની વાતો થયેલી છે, એ ભૂમિ સહજ નૈમિક શરણ્ય ક્ષેત્ર છે. શ્રીજી મહારાજે કીધું ગોપાળન સ્વામીને કે ત્રુણની ઝૂંપડી હોય, ફાટેલ તૂટેલ ગોદડી હોય, તમારા જેવા પરમહંસ વાત કરતા હોય ત્યાં ક્રિયા રૂઢી જ થાય, ત્યાં વાતાવરણ આખું જુદું થઈ જાય. એક બ્રહ્મવેતા સાધુ બેઠા હોય, એક બ્રહ્મવેતા સાધુ બોલતા હોય, એક બ્રહ્મવેતા સાધુની હાજરી હોય અને એ જે વાતાવરણ છે આખું જુદું થઈ જાય. એના પ્રભાવથી થાય, એને પોતે એના આચરણમાં ને સિદ્ધ કરેલું હોય એટલે થાય. એ બનતું નથી, એને બનાવવું ના પડે, બની જ જાય. એને કાંઈ ક્રિએટ ના કરવું પડે, એને સજાવવું ના પડે, સજાઈ જ જાય. એને ગોઠવવું ના પડે, ગોઠવાઈ જ જાય. આગળ નંદ સ્વામીના જીવનમાં તમે જોજો તો ખરા, કોઈ પણ પ્રકારની કળાને ચાતુરીને વિચાર વિના બધું એનું ગોઠવાઈ ગયું. બોલો, ભગવાને કર્યું, બધું કર્યું, પણ ગુરુ નિષ્ઠા આવી જબરી. આપણી મુક્તાનંદી પરંપરા જન્મથી જ ગુરુ નિષ્ઠાવાળી છે. મુક્તાનંદ સ્વામી પણ જુઓ તમે, આરતી શું બનાવી, જય સદગુરુ સ્વામી. સદગુરુ સ્વામી કેમ ના એવું કર્યું, જય સર્વ સર્વા ઉતારી સ્વામી કેમ ના કર્યું. ગુરુ નિષ્ઠા કેવી ગજબની ગુરુ નિષ્ઠા હતી. રામાનંદ સ્વામીને દર્શન આપીને કેવું પડ્યું, આ સર્વ અવતારના અવતારી ભાઈ માન તેદી માન્યા, નહીં તો સમાધિ કરી બધું જોયું કશું જ ના બને. રામાનંદ સ્વામી એટલે રામાનંદ સ્વામી, કેવી ગુરુ નિષ્ઠા, ગજબની ગુરુ નિષ્ઠા છે ને. ગુરુ નિષ્ઠા ઉપર મુક્તાનંદી પરંપરા ચાલે છે, એનો જ પાવર છે. જૂનાગઢની અંદર પોપટ ભગત આવ્યા, અહો અહો ભાવમાં ગરકાવ થઈ ગયા. એમને લાગ્યું હું કૈલાસમાં આવ્યો, કારણ કે કોણા ભગત હતા, શિવભક્ત. શિવભક્ત હતા એટલે એમને એમ લાગ્યું કે કૈલાસની અંદર જેવી નીરવ શાંતિ થાય ને જે સુખનો અનુભવ થાય, એ જે એમને શાસ્ત્રની અંદર સાંભળ્યું હશે, વાંચ્યું હશે, એવી શાંતિ એમને જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીના એ બ્રહ્મ પડછાંદાઓવાળા વાતાવરણમાં થઈ ગઈ શાંતિ. બોલો, અને પોપટ ભગતને થયું હું કૈલાસમાં પહોંચી ગયો છું, અહો 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 મારા ભોળેનાથનો આભાર, મને યોગ્ય જગ્યાએ પહોંચાડ્યો છે. પછી
ઘનશ્યામજીણ સ્વામી કે પોપટ ભગત, હાલો હું તમને દર્શન કરાવું. આ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણે અહીં દેવો પધરાવ્યા છે. અહીં રાધારમણ દેવ છે, અહીં રણછોડરાય ત્રિકમરાય છે, હાલો. અને ભગત પગથિયા ચડે, હૃદયમાં શાંતિના ફુવારા છૂટે. ઘનશ્યામજીવન સ્વામીએ કાંડું ઝાલ્યું છે પોપટ ભગતનું, લઈ ગયા રાધારમણ દેવના દર્શન કરાવ્યા. જો આ રાધારમણ દેવ, આ રણછોડરાયને ત્રિકમરાય, અને પછી ત્રીજા દેરામાં જ્યાં લઈ ગયા. અને આ સિદ્ધેશ્વર મહાદેવ અને ભગત તો કૂદવા લાગ્યા, વાહ મારા શિવ, વાહ મારા શિવ, તમે અહીં બેઠા છો ભોળાનાથ, મને ચોક્કસ મારા ભોળાનાથે જ અહીં બોલાવ્યો છે. ભોળાનાથ હાચું ને, વાતો કરવા લાગ્યા. ભોળાનાથ હાચું ને, તમે જ મને અહીં બોલાવ્યો છે ને, શિવ 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 શિવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઘનશ્યામજીવન સ્વામી કે ભાઈ, કંડવડ કરવાનું છે, કંડવડ કરવાનું છે. પાર્સલ કૈલાસનું છે, પણ આ પાર્સલને અક્ષરધામનું સિટીઝન કરવું છે. ઘનશ્યામજીવન સ્વામી વિચારે છે કે આ કૈલાસનો સિટીઝન છે, પણ આને હવે પીઆર આપીને અક્ષરધામના સિટીઝન કરવા છે. પણ સ્વામી કે સમય આવે કરશું, તરત ના ડબાવાય પિન, નહીં તો ઉપાધિ થાય, ધીરે ધીરે કરશું. બાકી ભમ ભમ ભોલે ભલે ને, હમણાં કરે. અને પછી તો પોપટ ભગતે વિચાર્યું કે આ મનુષ્ય દેહ તો નાસવંત છે, નશ્વર છે, આવી તો સમજણ પહેલેથી જ હતી. એટલે એક વિચાર એમને સતત ઘૂમતો હતો, પડ ગયેલી પાછી ન આવે, પડ ગયેલી પાછી ન આવે, તેને પોપટને ભજન ભાવે, તેને પોપટને ભજન ભાવે, નિત્ય કરે જપ અતિ પ્રીતે, નિત્ય કરે જપ અતિ પ્રીતે, તેને સદા શિવ અતિરીજે, તેને સદા શિવ અતિરીજે, તેને સદા શિવ અતિરીજે, તેને સદા શિવ અતિરીજે. મહારાજ મધ્યના 48માં વચનાવદમાં કહે છે, સ્ત્રી પુત્ર અને ધનાદિક પદાર્થે તો જે જે યોનિમાં જાય છે સર્વેમાં મળે છે, પણ આવા બ્રહ્મવેતા સંતનો સંગ અને વાસુદેવ ભગવાનનું સાક્ષાત દર્શન અને ચિંતવન તે તો અતિશય દુર્લભ છે. અને જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતવન થયા કરે, એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. આ વાતની ખબર પોપટ ભગતને વચનામૃત સાંભળતા પહેલા હતી, કારણ કે ક્યાંથી આવેલા હતા? ધામમાંથી આવેલા હતા. આ સદા શિવને ભજવાને એ તો એક આપણને શીખવાડે છે, સર્વોપરી ઉપાસનાનું સ્થાપન કરે છે. આ મુક્ત પુરુષ અમને આગળ કરશે, શિવ 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 ભજનની અંદર લાગી ગયા. આવી પોતાની માન્યતા છે કે ગયેલી ક્ષણ ક્યારેય પાછી મળતી નથી, મનુષ્ય દેહ દુર્લભ છે, માટે ભગવાન ભજી લેવા જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, સિદ્ધેશ્વરનું ધ્યાન કરે છે. ધ્યાન કરતા રાત પડી, હાંજ પડી, પથારી કરી દીધી છે. ઘનશ્યામજી અને સ્વામીએ સંત નિવાસમાં લઈ જઈને સંત નિવાસ બતાવ્યો છે. સંત નિવાસમાં સંતો કોઈ ધ્યાન કરતા હતા, કોઈ કીર્તન ગાતા હતા, કોઈ માળા કરતા હતા, કોઈ પુસ્તકનું વાંચન કરતા હતા. પોપટ ભગતે આ સાધુને જોયા, અહો 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 થયું. ઓલા ભંગેરી બધા યાદ આવે, આગળ ગોતવા નીકળ્યા હતા ને શિવના મેળામાં બધે, એ બધા ગાંજાન ચલમુવાળા બાવાઓ યાદ આવ્યા. ક્યાં એ સાધુ અને ક્યાં સ્વામિનારાયણના સાધુ? યાદ રાખો, ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉતરતામાં ઉતરતો હોય ને તો એ બીજે પહેલો નંબર લાવે એવો હોય, એવો આ શ્રીજી મહારાજનો સંપ્રદાય છે. અહીં ઉતરતામાં ઉતરતો લઈ લો, એને તમે બહાર મોકલો ને, બહારના સંન્યાસીઓ ભેગો મોકલો ને તો એનો પહેલો નંબર આવે. વિચારો તો ખરા, આપણી પ્રાપ્તિ શું છે? શું પ્રાપ્તિ છે? આપણા ઉત્સવની અંદર ઓલા આવ્યા હતા અને જે પ્રવચન કરીને ગયા હતા, કેવી રીતે કર્યું? અડધો કલાક, યોગેશ ભગત સાક્ષી છે, અડધો કલાક વહેલા આવ્યા હતા એ, અને મારી સાથે બેઠા પાંચ વર્તમાન સાધુની વાત કરી, પ્રભાવિત થઈ ગયા કે આવા વર્તમાન પાડી શકાય આ કળિયુગમાં? આવા પાંચ વર્તમાન પાડવાવાળા છે? છે ભાઈ, એ વ્યાસપીઠે બેઠા એ પાડે છે ને એના થકી અમે પાડીએ છીએ. ત્યારે એને આશ્ચર્ય થયું ને પછી એને પ્રવચન કર્યું હતું. એ કેવું કર્યું હતું? એ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે, એ સર્વોપરી છે જ, કોઈને પૂછવા જવાનું નથી. મેં તો પ્રેક્ટિકલ આવા અનુભવો મારા જીવનની અંદર આવા અજાના માણસો જોડ કર્યા ને એમાં મને ખબર પડી ગઈ કે આ તો છે જ, છે જ. મોટા પુરુષના વચને તો છે, પણ આપણા અનુભવથી પણ છે. જગતમાં છે જ નહીં, આ રીત જ નથી. આપણી પાસે જે રીત છે ને એવી રીત જ નથી.
જગતના સંન્યાસીઓ વ્યાસપીઠે બેન કથા કરે ને, પછી તમે એને મળી ના શકો, મળી ના શકો, એની પાસે તમે જઈ ના શકો. એનું આખું જીવન જુદું હોય. સોનાના પટકાણ, સોનાની ચાખડીઓ પહેરીને જતા રહે, એના આવાસમાં પૂરું થઈ જાય. અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને તો કછોટો વાળીને તમે વાસીદુ કરતાય જોઈ શકો, વ્યાસપીઠે બેહીને કથા કરતાય જોઈ શકો, રસોઈ રાંધતાય જોઈ શકો, અને પથારીમાં હુતાય જોઈ શકો, એને ઠાકોરજી જમાડતાય જોઈ શકો. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે રીત સ્થાપી અને એની એ ગુરુજીએ રાખી. આજે આપણા સંતોના સંત નિવાસના ખૂણે ખૂણા સુધી તમે આવી શકો છો, એક ખૂણે ખૂણા સુધી તમે જઈ શકો છો, ક્યાં સાધુ ક્યાં બાથરૂમ સુધી પણ જઈ શકો છો. બોલો, આટલી છૂટ. કારણ કે અંદર બહાર એક સરખું વર્તન રાખીને જીવવાવાળા સંતો આપણને મળ્યા છે. બહુ મોટા ભાગ છે. જેને સાચો સાધુ મળે એના બહુ મોટા ભાગ્ય છે. ગુરુજી જેવા મોટા પુરુષ મળ્યા, સંતો આપણને પવિત્ર મળ્યા. રાત્રે ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ભજન કરતા સૂઈ ગયા. ઘોડે ચાલેલો પોપટ ઘોડા ઉપર જ નીકળતો હતો, પગપાળા ચાલ્યો, એટલો બધો થાક લાગ્યો, એટલો બધો થાક લાગ્યો પગપાળા ચાલવાનો કે થાકના કારણે પોપટ ભગત છે ને, એ પોપટ ભગતને થાકની અંદર બધું ભૂલાઈ ગયું અને ઊંઘી ગયા. ઊંઘની અંદર સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર સદાશિવે દર્શન આપ્યા. સ્વપ્ને સાક્ષાત મળ્યા શિવ, સ્વપ્ને સાક્ષાત મળ્યા છે શિવ, કહે પોપટને અતિ ધીર, કહે પોપટને અતિ ધીર, તજો ભજન હવે મુજતાનો, તજો ભજન હવે મુજતાનો, કરો ભજન સ્વામી શ્રીજીનો, કરો ભજન સ્વામી શ્રીજીનો, કરો ભજન સ્વામી શ્રીજીનો, કરો ભજન સ્વામી શ્રીજીનો. પોપટ ભગતને સદાશિવ કે પોપટ ભગત, પોપટ ભગત રાજી થઈ ગયા. ઓહો ભોળાના, તમે આટલા વર્ષોથી આટલા દિવસોથી હું તમને ભજન કરતો ને તમે મને દર્શન ના દીધા, ને આજે પ્રત્યક્ષ તમે તો અહીં પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજો છો. ત્યારે સિદ્ધેશ્વર મહાદેવ કહે છે, બધી વાત સાચી, પણ હું જે કહેવા આવ્યો છું એ સાંભળ. તું મારો બહુ પાકો ભગત છે, બહુ વાલો ભગત છે, પણ આજથી મારું ભજન છોડી દે, બંધ કરી દે મારું ભજન. અને પોપટ ભગત આમ શંકાથી જોવા લાગ્યા ભોળાના થામો, કે મારી કાંઈ ભૂલ છે? તમે મને કહો છો ભજન બંધ કરવાનું, મેં કંઈ પાપ કર્યું છે? મેં કંઈ ગુનો કર્યો છે? પ્રભુ આવું કેમ કહો છો? ત્યારે સદાશિવ કહે છે, પોપટ ભગત, મારું ભજન છોડો અને સ્વામી શ્રીજીનું ભજન કરો. કારણ કે જેના થકી અમે છીએ, પછી ભગવાન શંકરે વનવિચરણની વાત કરી કે જ્યારે ભગવાન શ્રીહરિ વનવિચરણની અંદર ચાલ્યા જતા હતા ને, ત્યારે શંકર કહે છે, ભોળાનાથ કહે છે કે મેં ભગવાન સ્વામિનારાયણને સાથો જમાડ્યો હતો, એના બદલામાં એ મને આજે જૂનાગઢની અંદર પંચામૃત પકવાનના થાળ જમાડે છે, એ ભગવાન સ્વામિનારાયણ છે. એટલું જ નહીં પોપટ ભગત, સાંભળો, હું પણ ભક્તિ કરું છું તે મની રે, મને શક્તિ આપેલી જે મની રે, હું પણ ભક્તિ કરું છું તેમની રે, મને શક્તિ આપેલી છે જેમની રે, એ છે સર્વોપરી મહારાજ રે, એ છે સર્વોપરી મહારાજ રે, સ્વામી નારાયણ શિરતાજ રે, સ્વામી નારાયણ શિરતાજ રે, સ્વામી નારાયણ શિરતાજ રે, સ્વામી નારાયણ શિરતાજ રે. અરે હું પણ એ ભગવાન શ્રીહરિને આપેલું ભજન કરું છું, એ ભગવાન શ્રીહરિને આપેલી શક્તિને જ ભોગવું છું, હું પણ બધાને સુખી કરું છું એની પાસેથી લઈને આપું છું. જે કાંઈ શક્તિ છે જેની પાસે આ બ્રહ્માંડોમાં છે, એક અનંતકોટી બ્રહ્માંડોમાં છે, અનંતકોટી અવતારો પાસે છે, એ શક્તિનો સ્ત્રોતનો એક જ
ખજાનો છે ભગવાન સ્વામિનારાયણ, એના થકી બધા પાસે છે. ભગવાન સ્વામિને લીધા વિના લોયાના 13માં વચનાવૃતમાં ભગવાન શ્રીહરિ કહે છે કે ભગવાન એ અક્ષરથી પર જે પુરુષોત્તમ નારાયણ છે એને લઈને તો બ્રહ્માદિકને ભગવાન કહેવાય, એને લઈને તો શિવાદિકને ભગવાન કહેવાય, એને લઈને તો રામાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય, ઉદ્ધવને પણ ભગવાન કહેવાય, હનુમાનને પણ ભગવાન કહેવાય, એને લઈને તો હમણાં મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય, અને એ પુરુષોત્તમ નારાયણને મૂકીને તો અક્ષર નહીં ભગવાન ના કહેવાય, તો બીજાની વાત જ શી કરવી. પંચાળાના 3માં કહે છે કે બ્રહ્માદિક ઈશ્વરો, બ્રહ્મા શિવ ઈશ્વરાદિક તો બ્રહ્માંડના પટેલિયાઓ છે, એ ભગવાન પુરુષોત્તમને સ્તુતિ કરે છે ત્યારે બ્રહ્માંડની અંદર પુરુષોત્તમનું આવવું થાય છે. પંચાળાના 1માં કહે છે બ્રહ્માદિક છે એ તો સડતાળાના રાંક જેવા છે, એની પાસે જે વૈભવો છે એનો જે વિચાર કરે ને પછી વિચારે કે જો બ્રહ્માદિક માટે ભગવાને આવા રચ્યા તો એ ભગવાન પાસે કેવા વૈભવો હશે. આવી બધી વાતો ભગવાન શિવે ત્યાં આગળ પોપટ ભગતને પોતાની કરી અને એમ કીધું કે અમે ગમે એટલા શક્તિશાળી દેખાઈએ છીએ પણ અમે રાંકા છીએ, અમે કોઈકનું આપેલું ભોગવીએ છીએ, માટે તમે મારું ભજન છોડો, સ્વામિનારાયણનું કરો. આમ કહેતા સદાશિવ અદૃશ્ય થઈ ગયા. અદૃશ્ય થયા, પોપટ ભગત સ્વપ્નમાં છે કે ખરેખર આ સાક્ષાત્કાર થયો છે એવું કંઈ એમને ખબર ના પડી, પણ સવારની અંદર જાગ્યા. આ વાત એમને જઈ અને ત્યાં સ્વામીને કરી. પોપટ કહે સ્વામીજીને વાત રે, સ્વપ્ને દીઠા છે તે સાક્ષાત રે. પોપટ કહે સ્વામીજીને વાત રે, સ્વપ્ને દીઠા છે તે સાક્ષાત રે. સ્વામી કહે મુમુક્ષુ જાણી રે, સ્વામી કહે મુમુક્ષુ જાણી રે. હરે કૃષ્ણ ભજો સુખકારી રે, હરે કૃષ્ણ ભજો સુખકારી રે, હરે કૃષ્ણ ભજો સુખકારી રે, હરે કૃષ્ણ ભજો સુખકારી રે. સ્વામીને મળવા માટે જ્યારે ગયા અને ભગતે પોતાના હૃદયની વાત કરી ત્યારે સ્વામી કે સ્વામી આખી ઉપાસનાની વાત 2 કલાક સુધી બેસીને સમજાવી અને પોપટ ભગતના હૃદયની અંદર સૂત્ર આપ્યું, કાર્યાણીનું બીજું વચનામૃત. આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. બોલો દાદા, ગુરુજી પૂજ્યપાદ ગુરુજીને આપણને મળેલા સંતો આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. આ પોપટ ભગતને ઘનશ્યામ જીવન સ્વામીએ 2 કલાકની અંદર વાત કરી અને કીધું કે અનંત ઈશ્વરો ભગવાન સ્વામિનારાયણની આગળ હાથ જોડીને ઊભા છે, અનંત શિવ છે, અનંત વિષ્ણુ છે, અનંત બ્રહ્મા છે. આવી ઉપાસનાની ગુણાતીત જ્ઞાનની જ્યારે વાતો કરી પોપટ ભગતને શિવ અને સંત ઘનશ્યામ જીવન સ્વામી બેની વાત એક થઈ હૃદયમાં દ્રઢ થઈ ગયું કે હવે મારે ભજન ભગવાન સ્વામિનારાયણનું કરવું. એ ઘનશ્યામ જીવન સ્વામીને શિવજીએ દ્રઢ કરાવી દીધું. એ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના આજ આપણને ગુરુજીએ આપણને જન્મથી સમજાવી દીધી. આપણા કેટલા મોટા ભાગ્ય છે, કેટલા મોટા ભાગ્ય છે. મોટા મોટા ઈશ્વરો પણ દર્શન આપી અને જે શ્રીહરિની ઉપાસના સમજાવે છે એ ઉપાસના મને તમને ગળથુથીમાં પાય એ સદગુરુની કેવી કૃપા છે આપણી ઉપર. પછી તો ભગતને તો સેવાનું અંગ હતું જ. કથા વાર્તાની પરંપરા એટલે કથા વાર્તા સાંભળવા માટે જાય. ઘનશ્યામજી અને સ્વામીએ રસ્તામાં કીધું હતું કે સેવા અને સ્મરણ છે મુખ્ય રાખવાનું છે, એટલે સેવા પણ કરે છે, સ્મરણ પણ ભગવાનનું હવે ચાલુ કરી દીધું છે અને કથા વાર્તાની અંદર પણ પહોંચી જાય છે અને સાજા માદા સંતોની સેવા કરે. પોપટ ભગત સવારે વહેલા ઉઠે, રાત્રે 2-2:30 વાગે ઉઠી જાય, પછી ચોક વાળે ત્યાં બ્રાહ્મુહૂર્તમાં સંતો જાગ્યા હોય, સંતો જાગે એટલે કૂવામાંથી પાણી સીંચે, સંતોને નવડાવે, માંદા સંતો હોય તો એના માટે ગરમ પાણી કરે, ગરમ પાણી કરીને એમને સ્નાન કરાવે, સંતો સ્નાન કરી રહે એટલે ભગત તરત ગૌશાળામાં જઈને ગાયોનું વાસીદું કરે. પોપટ ભગત આવી શ્રદ્ધાવાળા ઘાસ કાપવા માટે જાય ગાયો માટે, અને તોય પાછા બપોરની કથા થાય, સંતોની જે 5 ટાઈમની કથા હોય એમાં પોપટ ભગત હાજર થઈ જાય. પોપટ ભક્ત નાદીની મૂર્તિ રે, સેવા સ્મરણને રાખે જકડી રે.
સેવામાં કદી કથા ન ચૂકે રે, સદગુરુનો સમાગમ ન મૂકે રે. સેવા કરે પણ સદગુરુનો સમાગમ ના મૂકે, કથા વાર્તા વિના ક્યારેય રૂડા ગુણ ના આવે. કોઈ આખી જિંદગી સેવા કરે પણ જો કથા વાર્તામાં બેસતો ના હોય ને, તો એ સત્સંગમાંથી એક દિવસ જતો રહે. એને જ્યારે ધક્કો લાગે, એને જ્યારે એના મનનું ધાર્યું ન થાય, એને જ્યારે ભગવાન સંત કે ભક્તનો અભાવ આવે, ત્યારે જે સત્સંગથી આત્યંતિક કલ્યાણ મેળવવાનું છે, સત્સંગથી એ કરોડો ઘાવ દૂર થઈ જાય. માટે મુમુક્ષુ માત્ર સેવા સહિત કથા વાર્તાનું વ્યસન રાખવું જોઈએ. પોપટ ભગત કથા વાર્તાની અંદર પહોંચી જાય છે, એમાં એ જૂનાગઢના એ સભા મંડપની અંદર ગુણાતીત જ્ઞાન પીરસાય, ભગવાન સ્વામીને એના સર્વોપરીપણાની વાતો થાય, એમાં હરિકૃષ્ણ મહારાજ હરિકૃષ્ણ મહારાજની વાતો સંતો કરે, અને સંતો એમ બોલે કે વરતાલની અંદર શ્રીજી મહારાજે બાથમાં ગાલીને પોતે પોતાનું સ્વરૂપ દીધું છે. આ બ્રહ્માંડની અંદર, આ બ્રહ્માંડની અંદર અક્ષરધામમાં જે બિરાજે છે એ જ સ્વરૂપ વરતાલ ધામ વરતાલની અંદર બિરાજે છે. આવી જ્યારે સંતો વાતો કરે અને પોપટ ભગતને પછી ભૂખ લાગી હરિકૃષ્ણ મહારાજની વરતાલમાં દર્શન કરવાની, પછી તો પોપટ ભગત રાત્રે સૂતા હોય ને તોય, આ તો મહારાજના મુક્ત જ હતા. ચરિત્રના ગ્રંથની અંદર લખાયું કે પોપટ ભગતને થોડા સમય પછી એમની સેવા અને શ્રદ્ધા જોઈને જૂનાગઢની અંદર સતત એવી વાતો થતી કે આ શ્રદ્ધાવાળો મુમુક્ષુ છે. પછી એમને પાર્ષદ કર્યા. પાર્ષદ થયા પોપટ ભગત, પહેલાં પાર્ષદનું નામ પણ એનું એ જ, ને આજે પણ સંપ્રદાયમાં પાર્ષદના નામ એના એ જ રાખવામાં આવે છે. આપણા મંડળની અંદર ગુરુજીનો રિવાજ છે, પાર્ષદ થાય પછી નામ બદલી નાખે પૂર્વાશ્રમનું, એટલે ટેવાય. પરંતુ પોપટ ભગતનું નામ પોપટ ભગત પાર્ષદ તરીકે હવે રહેવા લાગ્યા છે. અને પોપટ ભગત રાત્રે સૂવે ત્યારે સ્વપ્નની અંદર વરતાલ પહોંચી જાય, વરતાલ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે. હવારમાં ઉઠે બહુ આનંદમાં હોય ને, હવારમાં ઉઠે એટલે જૂનાગઢ દેખાય, એટલે પાછા આમ થોડાક વસવસો રહે કે હું વરતાલ ક્યારે જઉં, વરતાલ ક્યારે જઉં, વરતાલ ક્યારે જઉં, હરિકૃષ્ણ મહારાજના દર્શન ક્યારે કરું, આવી એમને ભૂખ રહે. એની અંદર એક વખત એવી ઘટના ઘટી કે કાશીની અંદર એ સમયે 1942ની સાલ તારીખ 24 એપ્રિલ મહિનાની 20 તારીખ અને વૈશાખ સુદ 5 ને સંવત 1998ની અંદર કાશીની અંદર મંદિરની પ્રતિષ્ઠા થવાની હતી. એ બાજુ આપણું મોટું મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું બહારના પ્રદેશમાં બન્યું, એટલે દેશ દેશાંતરના મોટા મોટા સંતોને એ ઉત્સવની અંદર આમંત્રણ આપવામાં આવ્યું. એની અંદર બધાને આમંત્રણ હોય, પૂજ્ય ઘનશ્યામજી અને સ્વામી એ જૂનાગઢના એક મુખ્ય સાધુ હતા, એમને પણ આમંત્રણ આવ્યું. એટલે ઘનશ્યામજી અને સ્વામીએ પોપટ ભગતને કીધું, ભગત આપણે આવતીકાલે કાશી જવા નીકળવાનું છે, બધી તૈયારી કરી લેજો. બહુ શ્રદ્ધાવાળા મુમુક્ષુ બધી તૈયારી કરીને નીકળ્યા, કાશીની અંદર પહોંચ્યા. કાશીની અંદર જેવી રીતે જાણે કેટલા મોટા મોટા સંઘ આવતા હોય એમ સંતોના મંડળ હરિભક્તોના સંઘો આવવા લાગ્યા, પ્રતિષ્ઠા ઉત્સવની તડામાર તૈયારી થવા લાગી. એ વખતે ત્યાં આગળ સંતોની ને ભક્તોની ભીડ જોવે ને તો પોપટ ભગતને બહુ મજા આવે, કારણ કે એમને એમ થાય કે મને આમાં કેટલા બધા સંતો ભક્તોની સેવા કરવા મળશે, સેવા કરવા મળશે. દોડી દોડીને પોતાના સદગુરુની સેવા કરે, ત્યાર પછી કોઈ બીજા મોટા સંતો દેખાય એની સેવા કરવા માટે જાય, ત્યાં આગળ ભંડારની અંદર બોલાવેલા ના હોય તો પણ પોતે વાસણ ઉટકવા જાય, અને એમાં તો હવ રાજી થાય, હવ રાજી થાય. તમારે વાસણ ધોવાના હોય ને કોક આવે કે લાવો હું ધોવા લાગું, તમે રાજી થાવ કે ના થાવ, તમારો વારો હોય ગાર્બેજ નાખવાનો અને ગાર્બેજની કોથળી અજ્ઞેશ ભગત નાખતા હોય ને કોક ભગત આવે કે ઓ ભગત લાવો ને હું નાખી દઉં છું 5 કોથળી, તો ભગત રાજી જ થાય ને, હવ રાજી થાય સેવામાં. તો સેવામાં તો ના બોલાવે ને પહોંચો તો રાજી જ થાય. પોપટ ભગત જાય ભંડારની અંદર, વાસણો ઉટકે, ભંડારની અંદર બધી સેવાઓ કરે ત્યાં આગળ, પણ એટલી સેવા કરવા છતાં પણ પોપટ ભગતની મુખાકૃતિ બદલાય નહીં, એક હરખું મોઢું રહે, આનંદ મારે. બાકી સેવા કરતા હોય ને ઘણા, પછી આમ એટલા બધા આમ ઉદાસ જાને હું થઈ ગયું હોય ને એવા થઈ જાય, સમજ્યા ને. હા, પછી એને સેવા બહુ કરતા હોય ને એને અડાય નહીં, જો થોડા અડ્યા હોય ને આટલું આટલું કરીએ તો એ કાંઈ કદર કરતા નથી ને આમ કરતા નથી ને પાછું કેટલું એનું ભાષણ ચાલુ થઈ જાય લો. એટલે સેવા કરવાવાળાને બહુ અડાય નહીં તમારે, પણ આ તો એવા નહોતા, હૃદયથી સેવા કરતા હતા. સ્વભાવને ટાળેલો ન હોય ને સેવા કરે ને એના સ્વભાવ સેવામાંય ઝડકે, સેવામાંય ઝડકે. સેવા છે ને એનાથી સ્વભાવ ટળે પણ ખરા, અને સેવાથી સ્વભાવ વધે પણ ખરા, સ્વભાવ વધી પણ જાય. સેવા બહુ કરે ને એ સેવાનું અહમ, દરેક સત્વ ગુણાત્મક કાર્યો પાછળ હંમેશા અહમરૂપી ઝેર રહેલું છે. એ ઝેરને જો પીતા ન આવડે
તો જે કાર્ય ભગવાન અને સંત અને ભક્તને વાલા બનાવવા માટે છે એ જ કાર્ય ભગવાન સંત અને ભક્તથી દૂર કરે. સત્વગુણાત્મક કાર્ય, સેવા, શ્રદ્ધા, ભજન, એ બધું એવું છે, ધ્યાન રાખવું પડે. આ તો પાકા મમોક્ષો છે, એમની મુખાકૃતિ પર કોઈ પ્રકારનો થાક નથી, મૌન રહીને સેવા જ કર્યા કરે છે. ત્યાં વર્તાલના બ્રહ્મનિષ્ઠ અને વર્તાલની અંદર જે વિદવત વિદવત ભૂષણ કહેવાય, વિદ્વાન સંત એવા સદગુરુ શ્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, એમની સેવાનો અવસર એમને મળ્યો. સ્વામીની સેવા કરવા માટે જ્યારે પોપટ ભગત ગયા, પોપટ ભગતની સેવા કરવાની નિર્મળતા જોઈને સ્વામી એટલા પ્રભાવિત થયા અને સ્વામીએ પૂછ્યું, ભગત તમે કોના મંડળના છો? અને ત્યારે પોપટ ભગત કહે, હું તો જૂનાગઢના ઘનશ્યામ જીવન સ્વામી છે ને, ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, એમના મંડળનો ભગત છું. અને ત્યારે નારાયણ સ્વામી એમ બોલ્યા કે તો તમે અમારા જ છો, તો તમે અમારા જ છો. અને સ્વામીની નજરમાં એ ઠરી ગયેલા ભગત. અને પછી સ્વામી એકાંતની અંદર પૂજ્ય ઘનશ્યામ જીવન સ્વામી પાસે નારાયણ સ્વરૂપ સ્વામી જાય છે, આપણા દાદા ગુરુજીના ગુરુજી એ નારાયણ સ્વરૂપદાસજી સ્વામી જાય છે. અને જ્યારે જાય છે ત્યારે ઘનશ્યામ જીવન સ્વામી ઊભા થઈ જાય છે. બેય મંડળને બહુ સારો નાતો હતો. જ્યારે જૂનાગઢ જાય ત્યારે આપણા મંડળના જે મુખ્ય સદગુરુ સંતોનું આખું મંડળ આપણું એ એમના આસને ઉતરતું, અને એ જ્યારે વર્તાલ આવતા ત્યારે આપણા આસને ઉતરતા, આવો એક સંબંધ હતો. અને બેય મોટા સદગુરુ હતા, બેયને એકાબીજા સાથે બહુ હેત પ્રેમ. એટલે આમ હાસી મજાકની અંદર તરત બોલ્યા ઘનશ્યામ જીવન સ્વામી, અરે તમે મને કીધું હોત તો હું તમારા આસને આવી જાત, તમે કેટલા મોટા ને અમારે ત્યાં તમે આવવાની આવી તસ્દીલો એ સારું લાગે. નારાયણ સ્વામીને બેય બેઠા બેઠા આમ હસે છે, ગોઠડી કરે છે. ત્યાં પોપટ ભગતને સેવા કરતા જોયા, નારાયણ સ્વામી બહુ પાક્કું લઈને આવ્યા છે કંઈક. એટલે થોડી થોડી વાતો કરીને પછી કે, ઘનશ્યામ સ્વામી તમારો ઓલો ભગત બહુ જબરો છે. કોણ? પોપટ. બાકી કેટલાય હશે બીજા ચેલા, પોપટ જ કેમ કીધો સ્વામીએ? બીજાય ભગતો હશે, પણ છે ને જેને મોટાનો રાજીપો કમાયેલો હોય ને, એ મોટા મોટા જે હોય ને એની નજરમાં હોય. સ્થિતિવાળા પુરુષોનો રાજીપો જે કમાયેલો હોય ને, એ સ્થિતિવાળા પુરુષો હોય ને એ ઓળખી જ નાખે કે આ રતન આવું શ્રદ્ધાવાળું છે. પોપટ, હા પોપટ બહુ, એ તો બહુ ગુણ્યલ છોકરો છે, બહુ ગુણ્યલ, બહુ સેવા કરે. અરે મારી એવી સેવા કરી, અરે ઘનશ્યામ જીવન સ્વામી તમારે તો કાંઈ બહુ ગામડા ફરવાના, તમારે તો આટલું બધું મંડળ છે, અને મારે તો કોઈ નહીં, મારે આ કેટલી બધી કથા કરવાની, પારાયણો કરવાની, બહુ મારે સમયા કથા અધિકમાં જવાનું થાય, સમયાઓમાં જવાનું થાય. જો આ પોપટ ભગત જેવો સેવક હોય ને તો મારે કથા સિવાય કાંઈ ચિંતા જ ના રહે, આવું સ્વામી બોલ્યા. અને સ્વામી જ્યારે આવું બોલ્યા, ઘનશ્યામ જીવન સ્વામી એક નિસ્વાર્થ સંત, જેના હૃદયની અંદર જીવના કલ્યાણ સિવાય બીજી કોઈ ભાવના નથી, એવા ઘનશ્યામ જીવન સ્વામી તરત બોલ્યા કે સ્વામી તમારા જેવા જો આ તમારા જેવા સાધુ જો આ ભગતનું કાંડું ઝાલે ને તો એ જીવના બહુ મોટા ભાગ્ય કહેવાય. સ્વામી હું પણ પ્રસન્ન થઈશ, મહારાજે કહ્યું છે કે પોતાનો શિષ્ય કોઈ મોટા પાસે જાય તો રાજી થાવું, માટે સ્વામી હું પણ બહુ રાજી થઈશ. એવી રીતે ખડખડાટ હસવા લાગ્યા. અને પછી સ્વામીએ કીધું, પોપટ ભગત, હા સ્વામી, જો આવો અહીં નજીક, આ વર્તાલના પુરાણી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી છે, બહુ મોટા વિદ્વાન છે, અને આ વિદ્વાન છે અને બહુ મોટી કથાઓ કરે છે, વર્તાલની અંદર એમનું બહુ મોટું નામ છે, બહુ પવિત્ર છે, બ્રહ્મનિષ્ઠ સદગુરુ છે. અરે આવા મોટા સાધુનો રાજીપો મળે ને તો છતે દેહે અક્ષરધામ થઈ જાય, છતે દેહે અક્ષરધામ મનાઈ જાય. એ તમને વર્તાલ લઈ જવા ઈચ્છે છે તો તમારે શું કરવું છે? એ તમને વર્તાલ લઈ જવા ઈચ્છે છે તો શું કરવું છે? અને ત્યારે પોપટ ભગત કહે છે, ગુરુ વચને ટૂક ટૂક થાય રે, ગુરુ ભક્તિ વિના કેમ જીવાય રે. ગુરુ વચને ટૂક ટૂક થાય રે, ગુરુ
ભક્તિ વિના કેમ જીવાય રે, કહે કરે જે વાલા ગુરુ જે રે, કહે કરે જે વાલા ગુરુજી રે, તેમાં હિત દેખે સર્વે સહી રે, તેમાં હિત દેખે સર્વે સહી રે, મોટા પુરુષની થાય જે વસ્તુ રે, તેને કલ્યાણ છે ઘણું સસ્તું રે, મોટા પુરુષની થાય જે વસ્તુ રે, તેને કલ્યાણ છે ગણું સસ્તું રે, સીધા દાપણ કરી ખોટી થાવો રે, સીધા દાપણ કરી ખોટી થાવું રે, ગુરુ વચન ઓગળી જાવું 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 રે. ગરડા પ્રથમના 78માં વચનામૃતમાં મહારાજ કહે છે, જેમ સંત કહે તેમ સંશય રહિત કરે એ જ મોક્ષનો હેતુ છે. પોપટ ભગતને કહે છે, ભગત તમારે શું કરવું છે? પોપટ ભગતને તો હૃદયમાં થોડું તો છે, ભૂખ કોની હતી? હરિકૃષ્ણ મહારાજના દર્શનની. અને આ બાજુ કહે છે, પણ પોપટ ભગતને એવું તો નથી જ કે મારે જતું રહેવું છે, એના હૃદયમાં તો એક જ છે, હું તો ગુરુજીની વસ્તુ છું, એને વાપરવી એમ વાપરે. જે મુમુક્ષુને કલ્યાણ સસ્તામાં સસ્તામાં જોઈતું હોય, એ કોઈ પણ આ પૃથ્વી પર દેખાતા જેની અંદર આપણને પ્રતીતિ હોય એવા મોટા પુરુષની વસ્તુ થઈ જાઓ, એની પાસે ક્યારેય કોઈ પ્રકારની આકાંક્ષા, કોઈ પ્રકારની મહેચ્છાઓ, કોઈ પ્રકારના એની અંદર શંકા, એની અંદર કોઈ પ્રકારની કુશંકાઓ, એની અંદર ક્યારેય ભેદભાવ, એમાં ક્યારેય પક્ષપાત, એ ક્યારેય જોવા માટેની બુદ્ધિને ક્યારેય ખીલવવી નહીં, એ બુદ્ધિને બાળી નાખવાની. વસ્તુ થઈ જઈએ બસ, વસ્તુને શું હોય? આ કરતાલ છે, મારા હાથમાં છે, અહીં રાખું તોય ભલે, નામ નાખું તોય ભલે, વસ્તુ છે. એના જેવી જ્યારે આપણી સ્થિતિ થાય, આપણા મોબાઈલ ફોનની અંદર તમે આમ નંબર ડાયલ કરો તોય ભલે, ડાયલ કરીને 50 વખત કટ કરી નાખો તોય ભલે, મોબાઈલ કોઈ દી બોલે કે હું મંડ્યો છે, 50 વખત કરે છે ને પાછો કટ કરે છે એવું કે તમે, એને પછી 51મી વખત કરો ને લાંબો રાખો તો કે હા બોલો રિંગ જાય, અને 50 વખત કટ કરો તોય વાંધો નહીં, એ મોબાઈલને તમે બીજાને આપી દો લો વાપરજો તોય એવું કે હું નહીં વપરાવ એવું કે ના કે. એ વસ્તુ જેવું એ મોબાઈલ, આ કરતાલ, આપણા કપડાઓ, એ વસ્તુઓ થકી એક ઉપદેશ મેળવવાનો છે. એ જેવા આપણી સાથે રહે છે એવા આપણે કોઈક ભગવાનને વિશે રહેવાવાળા પુરુષ સાથે રહેતા શીખીએ. આ લોકો પાસેથી આપણે એ શીખવાનું છે. એવું જો આપણે થશે તો આપણું કલ્યાણ બહુ સસ્તું છે. આપણને એવું લાગે નહીં કે હું આ લોકમાં છું, સતત અનુભવાશે હું એક અલૌકિક ભૂમિની અંદર, અલૌકિક ભૂમિકાની અંદર જીવી રહ્યો છું. મૂર્તિને ધારવા માટેના પ્રયત્ન નહીં, મૂર્તિ ઓટોમેટિક આવશે. ભગવાનને બોલાવવા નહીં પડે, ભગવાન ખેંચાશે. પોપટ ભગત કે, સ્વામી આપની ઈચ્છા એ જ મારું જીવન, મને પૂછવાનું જ ના હોય, હું તો તમારી વસ્તુ છું, તમારી ઈચ્છા એ જ મારું જીવન. અને ત્યારે ઘનશ્યામ જીવન સ્વામીએ પોપટ ભગતનું કાંડું ઝાલ્યું, આ બાજુ નારાયણ સ્વરૂપ સ્વામીનો હાથ ઝાલ્યો અને કાંડું ભગતનું સ્વામીના હાથમાં હોપ્યું અને કે આજથી આ તમારા ગુરુ મને રાજી કર્યો, એના કરતાં કરોડ ગણો અને રાજી કરજો. ઘનશ્યામ જીવન સ્વામીને ધન્યવાદ છે અબજો વખત કે આવો ગુણ્યલ શિષ્ય, આવો ગુણ્યલ શિષ્ય આમ ઘડીના લાખમાં ભાગની અંદર નારાયણ સ્વરૂપદાસજી સ્વામીને સોંપી દીધા. પોપટ ભગતને લઈને નારાયણ સ્વરૂપદાસજી સ્વામી આવ્યા છે વરતાલની અંદર. વરતાલની અંદર આવ્યા ને ઝવેર ભગત કોઠારી, ઝવેર ભગત મળ્યા. ઝવેર ભગત બહુ રાજી થયા કે આ છોકરો આવો સરસ લઈ આવ્યા, સાધુ થાય તો મંડળમાં બધા રાજી થાય, વધે તો સારું ને, હવે ઓછા હતા. ઝવેર ભગત કે બહુ સારું ને, પાછો ડાયો છોકરો, થોડું આમ મળ્યા ના મળ્યા અને તરત નારાયણ સ્વરૂપ સ્વામી પછી લઈ ગયા ડેરાની અંદર, દર્શન કરાવ્યા ધર્મ ભક્તિને વાસુદેવના, ત્યાં દર્શન કર્યા, દંડવટ કર્યા, મહિમા કીધો, લક્ષ્મીનારાયણ દેવને રણછોડરાયના દર્શન કર્યા, ત્યાંથી આવ્યા રાધિકા અને કૃષ્ણના દર્શન કર્યા અને પછી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી કાંડું ઝાલીને પોપટ ભગતને કે, પોપટ ભગત
આ છે ને એ અક્ષરધામમાં છે ને, એ જ આ હરિકૃષ્ણ મહારાજ છે. આટલી ગાંઠ મારી રાખજો, જે અક્ષરધામના અધિપતિ છે એ જ આ છે. આટલું તમે કરશો ને એટલે તમે બધા શાસ્ત્રો ભણી લીધા. એ વરતાલના ડેરામાં સ્વામીએ પોપટ ભગતને પાઠ ભણાવ્યો. એ પોપટ ભગત જે પાઠ ભણ્યા હતા એ જ પાઠ એમને નંદ સ્વામી તરીકે ગુરુજીને ભણાવ્યો, અને જે ગુરુજીને ભણાવ્યો એ જ ગુરુજીએ મારાને તમારા કાંડા ઝાલીને આપણને શીખવાડ્યું કે સર્વોપરિ તો આ એક મારો મહારાજ જ છે, એક જ છે. એ જ્ઞાન ત્યાં આગળ એ ડેરાની અંદર આપ્યું પોપટ ભગતને. પોપટ ભગત બહુ રાજી થયા. પોપટ ભગતને તો બસ હરિકૃષ્ણ મહારાજ જોતા હતા, અને સામેથી પોપટ ભગતને મળી ગયા એટલે પોપટ ભગત બહુ રાજી થઈ ગયા કે હરિકૃષ્ણ મહારાજ પાસે મારે આવવું હતું અને એ જ મને મળ્યા. જેની પ્યાસ હતી મને ઘની રે, તે તો મળ્યા મુને આજ ધની રે. અક્ષરધામે વિરાજે છે જે હરે, મુક્ત પતિ હરિ કૃષ્ણ એ હરે. આ એ જ મુક્ત પતિ હરિકૃષ્ણ મને મળ્યા છે. બહુ રાજી થયા હરિકૃષ્ણ મહારાજનું. પછી તો ધ્યાન ભજન કરવાનું ચાલુ રાખ્યું. એક ટસે મહારાજની મૂર્તિને જોયા કરે, સેવા કરે, અને સેવા કરીને પાછા તરત હરિકૃષ્ણ મહારાજ પાસે પહોંચે એવી ટેવ પાડી દીધેલી. ત્યાંથી દર્શન કરીને અક્ષર ભુવનમાં ગયા, હરિમંડપમાં ગયા. દરેક આસનો નંદ સંતોના આસનોએ દર્શન કરવા માટે સદગુરુ લઈ ગયા, અને સેવા સ્મરણ દ્વારા બહુ પછી એમને આનંદ આનંદ થવા લાગ્યો. દાસ્ય ભક્તિ તો પોતાની અંદર સહજ હતી. ગૌશાળાની સેવામાં, સંતોની સેવામાં લાગી જાય, સદગુરુ અને સંતોની સેવાનો એમને અનન્ય મહિમા એટલે ત્યાં પહોંચી જાય. એમને મુક્તિ કરતાં પણ ભક્તિ વધારે વાલી લાગતી. એમાં નારાયણ સ્વરૂપદાસજી સ્વામી મુક્તાનંદ સ્વામીનું કીર્તન નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય. જો આ કીર્તન સ્વામીને ગમતું, અને સ્વામીને સેવા કરે અને સેવાવાળો સેવા કરવી બેય ગમતી. સેવા કરવી ગમતી અને સેવા કરે એ ગમતું. ઘણાને એટલું જ ગમે, કોઈ સેવા કરે એ ગમે પણ સેવા કરવી ના ગમે. એક આમ ઠામડું આમ ઉપાડીને આમ મૂકવું ના ગમે, પણ કોઈ કરે કે બહુ સારું, પણ એટલું કરે તો એ સારું છે, વાંધો નથી. પણ કરવી પણ જોઈએ પોતાથી થતી સેવા. પુરાણી મહારાજ નારાયણ સ્વરૂપદાસજી સ્વામી પોતાના એક ગુરુ છે, એમની પુસ્તકની સાર સંભાળ રાખવી, વાંચન માટે દીવાની વ્યવસ્થા કરવી, વસ્ત્રો ધોવા, કથાની તૈયારી માટે બધી સામગ્રી લાવી દેવી, નિત્ય પૂજા પાથરી દેવી, ચંદન પુષ્પાદિક લાવી આપવા, કચરા પોતા કરવા, વાસણ માંજવા, આવી બધી સેવા ઝવેર ભગતની સેવાની અંદર જ કરે. પાંચ આરતીના દર્શન કરે, પાંચ વાર માનસી કરે, કથાને સ્વાભાવિક ચેષ્ટા ક્યારેય ચૂકે નહીં એ બધું જ કરે. અને એક વરતાલ મંદિરની અંદર એક એવી વાત થવા લાગી કે આવો તો કોઈ જોયો જ નથી, આ તો હજુ હમણાં હમણાં આવ્યો ને આટલો બધો પીઢ દેખાય છે. ધામમાંથી આવેલા હતા, મહારાજના સંકલ્પથી હતા, મહારાજની સંકલ્પ મૂર્તિ હતા. એની ચારે બાજુ બસ પોપટ ભગત, પોપટ ભગત ને પોપટ ભગત. આ જ વાતો થાય આખા વરતાલની અંદર. જે મળે ને, હું નારાયણ સ્વામી કોઈ ભગત લઈ આવ્યા છે, એવો ડાયો ભગત આ નારાયણ સ્વામી આટલી બધી કથા કરીને એનું ફળ એમને મળ્યું કે આવો ડાયો ચેલો મળી ગયો. કેટલો ગુણિયલ, કેટલો શ્રદ્ધાવાળો, આપણને મળતો નથી. નારાયણ સ્વામી ક્યાંથી લઈ આવ્યા આવું રતન, તમે ક્યાંથી ગોતી લાવ્યા? કહો આપણું કોક આવું કેવું જોઈએ આપણા ગુરુજીને, ત્યારે એને આનંદ થાય કે વાહ ભાઈ મારું રતન બરાબર છે. પણ ઉપરથી એમ કે આવો ક્યાંથી આને તમે કર્યો, આવો ક્યાંથી હંગર્યો તમે, છાતીના પાટિયા બેસી જાય. પણ કોક જઈને એમ કે ઓહો 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 તમારા ઓલા ભગત મળ્યા હતા ને સ્વામી, હું ખુમારીવાળા, હું નિષ્ઠાવાળા, તો આનંદ થાય ને ગુરુજીને. કુંડળવાળા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી મેકન ગયા, હરિકૃષ્ણ ભગતને ઘેર ગયા. હરિકૃષ્ણ ભગતને એ બધા ભક્તો ત્યાં હતા, હરિકૃષ્ણ ભગતની જે ગુરુજી પ્રત્યેની નિષ્ઠા ને સમર્પણ ને ભાવ જોયો ને સ્વામી, ઇન્ડિયા ભેગા થયા ને ગુરુજીને, ત્યારે કે તમારો હરિકૃષ્ણ તો ભાઈ સિંહ જેવો છે, જબરો છે. ત્યારે ગુરુજીને કેવું થાય? તાળી પાડો તો કેવું થાય? અને કોક મોટા સાધુ આપણને મળ્યા હોય ને કે આવો બંગાર માલ ક્યાંથી તમે હંગર્યો, તો કેવું લાગે? એટલે આધ્યાત્મિકતાને રોજ થોડી થોડી વધાર્યા કરવી, વધાર્યા કરવી. આપણા થકી આપણા મહારાજ, આપણા ગુરુજી, એનું કંઈ ગૌરવ આપણા થકી નથી, એ તો સ્વયં છે. એને કંઈ મહાનતા આપણા દ્વારા નથી મળતી, એના દ્વારા આપણે મહાન બનીશું. પરંતુ એને જ્યારે આપણને દયા કરીને સ્વીકાર્યા છે, ત્યારે આપણું એટલું તો હોવું જ જોઈએ કે આપણા વર્તન, જીવન, વાણી એનાથી એનું ગૌરવ વધે. પોપટ ભગત એવા છે.
પછી તો બસ સેવા એ જ એમનું એમનું સાધન. એવી રીતે સેવાની અંદર મંડી પડ્યા, બધાય વાતો કર્યા કરે, પોપટ ભગત પોપટ ભગત પોપટ ભગત. અને પછી જ્યારે ગૌશાળા અધિકમાંથી નવરા થાય એટલે સ્વામિનારાયણ મંત્રનો જપ શરૂ કરી દે એ પોપટ ભગતને. પછી જ્યારે ઝવેર ભગત અને નારાયણ સ્વામી બે એકાંતમાં બેઠા ત્યારે નારાયણ સ્વામી ઝવેર ભગતને કે આ પોપટ ભગત બહુ હારાને શ્રદ્ધાળુ મુમુક્ષુ છે, તો મને એમ થાય છે કે આપણે એમને હવે પાર્ષદની દીક્ષા છે સાધુની દીક્ષા આપી દઈએ. ઝવેર ભગત કે મને કેટલા દિવસથી થતું હતું કે આપણે એને સાધુ કરી દઈએ તો સારું, હવે એની બહુ પરીક્ષા લેવાની જરૂર નથી, એ તો બહુ પાકા છે. અને એવું લાગે છે કે તો એ તો તમે જેટલા રાજી કરો છો ને એના કરતાં એ સત્સંગને વધારે રાજી કરશે એવું લાગે છે. પોપટ ભગતને ઝવેર ભગત આમેય શ્વે વૈકુંઠ ચરણદાસજી સ્વામી એમને નંદ સંતોના દર્શન કરેલા, આધારાનંદ સ્વામી આદિકના એમના દર્શન ઝવેર ભગતે કરેલા, એમના ડાયરેક્ટ સેવક હતા. એટલે ઝવેર ભગત આમેય વ્યવહાર કુશળ, એટલે સંપ્રદાયમાં મોટા મોટા સદગુરુઓને મળવાનું થાય. એમાં પણ પોપટ ભગત એ સદગુરુઓને દોડી દોડીને દંડવટ કરે, સેવા કરે, બધાનો રાજીપો મળેલો. અને આ બંને સદગુરુઓ એકાંતમાં બેસીને આવી વાત કરી કે હવે આપણે દીક્ષા આપી દઈએ. અને દીક્ષા આપી આપવાનું આવે જ્યારે નક્કી કર્યું, મહારાજશ્રીને વાત કરી, વરતાલના કોઠારીને વાત કરી, અને ત્યાર પછી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યની અંદર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી આનંદ પ્રસાદજી મહારાજશ્રીએ તારીખ પ્રમાણે 18/11/1942 બુધવાર અને સંવત 1999 કારતક સુદ એકાદશીના દિવસે ભાગવતી દીક્ષા મંત્ર એમને આપ્યો અને એમનું નામ પોપટમાંથી નારાયણ સ્વરૂપદાસજી સ્વામીએ રાખ્યું, નંદ કિશોરદાસજી સ્વામી આપણા દાદા ગુરુજી. પછી તો એ સાધુ થયા, સાધુ થયા તોય પણ નિર્માની નિર્માની સાધુ થયા તોય કોઈ પ્રકારનું, બસ એમને તો એક જ ભાવ દ્રઢ હતો, હું તો સેવક છું, હું તો સેવક છું, હું તો સેવક છું. શ્રીજી મહારાજે ગરડા મધ્યના 25મા વચનામૃતની અંદર સ્વયં પ્રકાશાનંદ સ્વામીના પ્રશ્નમાં ભગવાનને અતિશય રાજી કરવાના ઉપાયોમાં ઉપાય બતાવ્યો છે. એ પહેલેથી બસ સેવકની જેમ રહ્યા. એની અંદર મેળાવ ગામની અંદર વરતાલથી નજીક 8-10 કિલોમીટર નજીક મેળાવ ગામની અંદર પારાયણ હતું, અને પારાયણ માટે મેળાવ ગામની અંદર આશાભાઈ શંકરભાઈ પટેલે મુખ્ય યજમાન પદે રહ્યા. અને મેળાવ ગામની અંદર મોટો સમયો કરવો છે એના માટે એ બધાએ આમંત્રણ આપવા વરતાલ આવ્યા, કોઠારીને વાત કરી. આમંત્રણ આપતા પહેલાં એમને વિરસદ દ્વારા જ્ઞાનજીવન દાસજી સ્વામી ચરોતરના ભગવાન કહેવાય, અને ભાલના માયાતીતાનંદ સ્વામી જે ભાલના ભગવાન કહેવાય, બંને સદગુરુઓને વાત કરી. બંને સદગુરુઓ મોટા પુરુષો રાજી થયા. વરતાલના કોઠારીએ કીધું કે તમારે વક્તા પદે ત્યાં કોણ જોઈએ, ત્યારે કીધું કે શાસ્ત્રી સ્વામી ચતુર્ભુજદાસજી સ્વામી અને નારાયણ સ્વરૂપદાસજી સ્વામીને અમે વક્તા પદે રાખવા છે કથાના, તો અમે એ બેને મળવા જઈએ છીએ. તો ચતુર્ભુજ સ્વામીને ચતુર્ભુજદાસજી સ્વામીને મળ્યા તો શાસ્ત્રી સ્વામીએ તો હા પાડી, પણ નારાયણ સ્વરૂપદાસજી સ્વામીએ કથા કરવાની ના પાડી. એટલે હરિભક્તો ઉદાસ થઈ ગયા, કારણ કે નારાયણ સ્વરૂપદાસજી સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ મેળાવ હતું, અને સાધુનું જે જન્મસ્થાન હોય એમાં સાધુ ક્યારેય જાય નહીં ધર્મામૃતની આજ્ઞા પ્રમાણે. ધર્મામૃતની અંદર બરાબર અડગ રહેવાવાળા સંત એમને જવાની જ્યારે ના પાડી, મેળાવના ભક્તો ઓશિયાળા થઈ ગયા, મેળાવના ભક્તો ઉદાસ થઈ ગયા. કોઠારી કે શું થયું, તો કે ખબર નહીં, નારાયણ સ્વરૂપદાસજી સ્વામી પાણી બેહી ગયા, કે કથા કરવાની ના પાડે છે, વ્યાસપીઠે બેહવાની ના પાડે છે. ત્યારે કોઠારી સ્વામી કે ચિંતા ના કરો, એ છે ને તમે માયાતીતાનંદ સ્વામીને જ્ઞાનજીવન સ્વામીને કહો, એ કહે છે એટલે આવશે. અને ત્યારે જ્ઞાનજીવન સ્વામીને માયાતીતાનંદ સ્વામીએ નારાયણ સ્વરૂપદાસજી સ્વામીને કીધું, ત્યારે નારાયણ સ્વરૂપદાસજી સ્વામીએ એ સંતોની આજ્ઞા પ્રમાણે પોતાની જન્મભૂમિ હોવા છતાંય પણ શાસ્ત્ર કરતાં પણ સત્પુરુષને અધિક રાખવા એમ ગોપાળન સ્વામી પોતાની વાતોમાં કહે છે, એ ન્યાયે ધર્મનિષ્ઠ સદગુરુ ધર્મામૃત પ્રમાણે જ વર્તવાવાળા સદગુરુ એને વર્તમાનની અંદર જાણે ફેર પડતો હોય એવી ઘટના ઘટવાવાળી હોય છતાંય પણ એક સદગુરુના વચને મેળાવમાં ગયા અને કથા કરવા માટે તૈયાર થયા. નંદ કિશોર દાસજી સ્વામીના જીવનની અંદર આ પહેલો પ્રસંગ હતો, એમના માણસમાં ફિટ થઈ ગયું કે આજીવન ધર્મામૃત પ્રમાણે વર્તવું, આજીવન શ્રીજીની આજ્ઞા પ્રમાણે વર્તવું, પરંતુ જો કોઈ મોટા સદગુરુ એમાં ફેરફાર કરાવે તો એવા મોટા પુરુષના વચને ફેરફાર કરવો. આ બીજ એમના હૃદયની અંદર નારાયણ સ્વરૂપદાસજી સ્વામીના જીવનથી રોપાઈ ગયેલા હતા. સાધુના વર્તન વાતો કરે, વાતો તો પછી અસર કરે, વર્તન છે પહેલી વાત કરે છે, વર્તન છે ઘણું બધું બોલી જાય છે. માટે વર્તન છે એ જ અગત્યનું છે.
સાધુતા તો સાધનને મળે તો મોટા સાધુ તકી ફળે માટે મોટા સાધુ રાજી થાય તેવું પોપટ વર્તે સદાય. ત્યાર પછી મેળાવ ગામની અંદર જવાનું થયું. મેળાવ ગામની અંદર નારાયણ સ્વરૂપદાસજી સ્વામી કે નંદકિશોરદાસજી સ્વામીને કે નંદકિશોર આજે આજે વડતાલના કોઠારી અને ઝવેર ભગત બે આવવાના છે એટલે રસોડું બરાબર કરજો. થોડી વાર થઈ પાછા સંદેશો મોકલાવે, 10 સાધુ બીજા આવશે, રસોડું કરજો. નંદકિશોરદાસજી સ્વામી થાક્યા વિના, હા ગુરુદેવ હા ગુરુદેવ. કોઈ વાર કોઈ સંદેશાવાહક આવે ને એ સમાચાર આપે કે બીજા બે જણ વધ્યા છે, વાંધો નહીં. એમાં કોક પાછા કામ કરાવવા આવે. અમારે એવું હોય કે જે નવો આવ્યો હોય ને એની પર 4 કામ હોય. એનો અનુભવ કૌશિલ ભગતને હોય, બીજા નંબરે અજીત ભગતને હોય, ચારે ચાર સ્વામી એકને ખોડતા હોય. એક કામ હોપીને ગયો હોય, ઝેરોક્ષ કાઢી દેજે, ત્યાં બીજા આવ્યા હોય, એટલે ભાઈ પેલું પથારી મૂકી દેતો હોય તો ત્રીજા આવે, આ કરી દેતા હોય. એટલે સેવકનો ધર્મ બહુ અઘરો છે, એમાં અમારી ભેગા બહુ અઘરો, ત્યાગી ભેગા. જે નાનો આવ્યો, જે નવો આવ્યો હોય ને એને બધા બાજુથી આવે. હવે એકનું પતી ગયું હોય જેનું, એ તો બહુ રાજી થાય, બહુ સારા ભગત છે. પણ ઓલાનું થોડું મોડું કરે ને, વાત જવા દો. હવે બાપડો એક છે ને બે હાથ છે અને તમે 4 છો, એની દશા શું થાય, એની દશા શું થાય? એટલે એવું નથી, ત્રાસ છે. જોજો પાછા, હા, તમે એવું સમજો કે ભાઈ ત્રાસ છે, પૂછી લેજો. અમારા નવા છે ભગત, કાનમાં પૂછજો, ખૂનામ લઈ જઈને પૂછજો, વાંધો નહીં. પણ કહેવાનો અર્થ, નાના ઉપર સેવા જાજી હોય. એટલે આ નંદકિશોરદાસજી સ્વામી એની ઉપર સેવા બહુ, પણ ક્યાંય થાકે નહીં. અને મોટા મોટા સંતોની સેવા કરવાની અંદર બહુ તાન, ભક્તોની સેવા કરવામાં બહુ તાન. એટલે સ્વામીએ મેળાવનો જે ઉત્સવ થયો, ઉત્સવની અંદર સ્વામી કથા કરવા નહોતા બેઠા. નંદકિશોર સ્વામી એ નહોતા કોઈ મુખ્ય ઉદઘાટક, એ નહોતા કાંઈ મુખ્ય કોઈ ગાદી તકીએ, એ નહોતા કાંઈ સ્ટેજ ઉપર. પણ નંદકિશોરદાસજી સ્વામી તમે વિચારો એનો જાદુ કેવો હશે કે કોઈ જગ્યાએ બેઠા નહીં, માઇક ઉપર આવ્યા નહીં, તોય પણ મેળાવ ગામના વયોવૃદ્ધ મધુભાઈ મેળાવવાળા 52 વર્ષ પહેલાં એને જોયેલો પ્રસંગ એમ કહે છે કે વરતાલ દેશનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમયો મેળાવમાં થયો. મેળાવનો એ સમયો દાદા ગુરુજીનો પહેલો સમયો હતો જીવનનો. પણ એ સમયની અંદર બધી બાજુ પર નંદ સ્વામી નંદ સ્વામી નંદ સ્વામી, નંદકિશોર 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 થઈ ગયું હતું, એવો નંદકિશોર સ્વામીનો પ્રભાવ હતો. તમે વિચારો, વ્યાસપીઠે બેસે ને કથા કરે તો હવ પ્રભાવ પાડે, કોઈ ગાય ને કોઈ આયોજન કરે તો હવ પ્રભાવ પાડે, કોઈ કોઠારી હોય ને મહંત હોય તો હવ પ્રભાવ પાડે. પણ ક્યાંય કોઈ જગ્યાએ પ્રદર્શિત ના થાય અને છતાં એના સ્પંદનો ઉઠે, એ નંદ સ્વામી કેવા જાદુગર હશે. એ જાદુ હતો કેવળ શ્રીજી મહારાજની નિષ્ઠાનો અને પોતાની ગુરુજીની નિષ્ઠાનો, આ જાદુ હતો. નંદ સ્વામી નંદ સ્વામી થાય એ ભગત એવું કહે છે કે સ્વામી એ નંદ સ્વામીની છબી ભૂલાતી નથી. સ્વામી હું નહીં, નંદ સ્વામીને જે એક વાર મળે તે કોઈ ક્યારેય એમને ભૂલી ના શકે એવા સંત હતા. એક જ વાર નંદ સ્વામીના યોગમાં આવે ને પૂરું થઈ જાય, આખી જિંદગી એની મગજમાં ગુમરી રહે કે સાધુ તો નંદ સ્વામી, સાધુ તો નંદ સ્વામી. એક અહીંયા આગળ ઇલિનોઇઝમાં ભરતભાઈ કરીને છે, કથા સાંભળતા હશે. આપણને તો ક્યારેય મળ્યા નથી, ઓનલાઈન હમણાં ઉત્સવમાં આવ્યા હતા, એકવાર ફોન આવ્યો, પછી મળ્યા, શિકાગો મળ્યા. એમને દાદા ગુરુજી સાથે રહેલા છે, એ કે એ પુરુષ જોયા નથી એવા સાધુ, જોયા નથી એવા સાધુ. દરેક આવું કેમ બોલે, જે હોય કે જોયા નથી એવા સાધુ, જોયા નથી એવા સાધુ. માયાળુ મમતાળુ દયાળુ સેવાની મૂર્તિ એવા હતા. મેળાવની અંદર ખૂબ રાજીપો સ્વામી કમાયા, કારણ કે સ્વામીને રાજી કરવાનું તાન હતું. સ્વામીને રાજીપા સિવાય બીજું કોઈ તાન નહોતું, એટલે રાજીપા ઉપર જ સ્વામી નજર રાખતા. અને એક જ સ્વામી વિચારતા કે જેને રાજી કરે રાજી રાજ રે, તેને રાજી કરવા મંડો આજ રે. જેને રાજી કરવાથી ભગવાન રાજી થાય ને, એને રાજી કરવા માટે મંડી પડો. હાજી હાજી કરતા સંત રાજી રે, રાજી કરવામાં ન થાવું પાજી રે. એની અંદર હાવ માઈક આંગળા ના થવું, રાજી કરવામાં સુરવીર થાવું. અને હાજી હાજી કરીને રાજી કરવા, હાજી હાજી એટલે ખાલી હાજી હાજી ના કરવું, પણ હાજી હાજી કરીને કેમ કરવું, પાછા શીખી જાય હાજી હાજી. ભગત આવજો હાજી, પછી ના આવ્યા હાજી, એમાંય હાજી કેમ નહોતા આવ્યા હાજી, એમ પાછું ના શીખતા. પણ કરવું, આ મારે ને તમારે આ મોટા પુરુષના જીવનમાંથી શીખવાનું છે. વરતાલ ગામની અંદર 1200 એકર જમીન હતી, એમાંથી 900 એકર જમીન તો લક્ષ્મીનારાયણ દેવની હતી. આટલી મોટી જમીન હતી, એ જમીન 900 એકરની જમીન વરતાલ મંદિરની ખેડવાની, એના માટે બળદ કેટલા જોઈએ, એના માટે ગૌશાળા કેવડી મોટી હોય, ત્યારે ગાયો ભેંસો કેટલી હોય,
આવી એ 900 એકરની જમીનને ખેડવાના, એ બળદશાળાની સેવા, ગૌશાળાની સેવા, એ ગાયોનું વલોનું, ગાયોની વલો ગૌશાળાની સેવા એટલે ગાયોને ખાલી નીરવાનું નહીં, વાસીદું કરવાનું, ગાયોને ઘાસ નાખવાનું, દૂધ કાઢવાનું, દૂધ મેળવવાનું, દહીં કરવાનું, વલોવવાનું, ઘી કરવાનું, માખણ કરવાનું, છાશ કરવાની, ત્યારે ગૌશાળાની સેવા પૂરી થાય. સ્વામી એટલી સેવા કરતા ભંડારની અંદર 6-6 ચૂલા લાકડાના હોય, પેલા ધુમાડાવાળા, આમ નહીં આમ બટન ચાલુ કરો ને થાય, 6 ચૂલા લાકડાના ધુમાડાવાળા હોય, ધુમાડા થતા હોય, લાકડા અંદર નાખવાના અને 150-150 રોટલાઓ સ્વામી ઘડતા, આવી સેવા વરતાલની અંદર કરતા, અને એવી સેવાથી એમની ઉપર બધાય બહુ રાજી થતા. સ્વામીને એક જ વસ્તુ હતી, કેટલાક સ્વામીને એવું કહેતા કે આ તો આજ્ઞામૂર્તિ છે, કોઈ કહેતા તો ગુરુભક્ત છે, અને કોઈ કહેતા તો સેવામૂર્તિ છે, કેટલાક સારી રીતે પણ કહેતા અને કેટલાક વ્યંગમાં પણ કહેતા. વ્યંગમાં સમજો છો ને, હા એ તો બહુ મોટા ગુરુભગત કહેવાય, બહુ મોટા, હા બહુ મોટા ગુરુભગત, હા હા બહુ મોટા, એ વ્યંગમાં ટોનમાં જેને કહેવાય, સમજે ને. તમે આમ તિલક ચાંદલો સરસ કરો, અમને આજ કીધું કડી બોલજો, આવે તમે કડી બોલવાની ચાલુ કરો, આવે જેને ના બોલવી ને, હા ભગત સુધરી ગયા લો, એ વ્યંગમાં બોલ્યા કહેવાય. એ સામા બોલ્યા કહેવાય, એમ સ્વામીને બે બાજુ બોલે, હારા બોલે અને વ્યંગમાંય બોલે, પણ સ્વામી તો અલમસ્તા રામ, એને તો નજરમાં એક હતો, મને તો સર્વોપરી હરિકૃષ્ણ મહારાજ અને મારા ગુરુજી રાજી થાય એટલે બધું મારે રાજી, તમે વ્યંગમાં બોલો, મારા વખાણ કરો, આવી એની દ્રષ્ટિ હતી. એક મિશન હતું ગુરુજીને રાજી કરવા, મહારાજને રાજી કરવા, એમનો ઉત્સાહ સેવાનો એવો ને એવો હતો. પછી તો પુરાણી સ્વામીને, નારાયણ સ્વામીને પીજની મોરછાપ મળી, ત્યાં આગળ સદગુરુની સાથે ગયા, ઠાકોરજીને રોજ નવા નવા વાગા ધરાવે, ત્યાં હરિભક્તોને રાજી કર્યા, ત્યાંથી પછી ત્યાંથી સ્વામીની બદલી થઈ, અને સ્વામીને અચાનક ત્યાં આગળથી જવાનું આગળ થયું, ત્યાં આગળ ડભાણની અંદર જવાનું થયું, ડભાણની અંદર પણ હરિભક્તોને બહુ રાજી કર્યા સ્વામીએ હારે રહીને, ત્યાંથી સુરત શહેરમાં ગયા તો સુરતની અંદર પણ સેવા કરીને હરિભક્તોને બહુ રાજી કર્યા. એ વખતે સુરતની અંદર જીર્ણોદ્ધારનું કાર્ય થયેલું મહિલા મંદિરનું, અને સુરત મંદિરના ઘણા વિકાસના કાર્યો એ વખતે થયેલા. એ જ વખતે ચાનોદની અંદર મંદિર કરવાનું થયું, ત્યારે નક્કી કર્યું કે ભાઈ એની અંદર તો ઝવેર ભગત અને નારાયણ સ્વરૂપદાસજીનું મંડળ જ ચાલે. ચાનોદના મંદિરની સેવાની અંદર પણ સ્વામી સાથે ત્યાં ગયા. ચાનોદ મંદિરના મહંત નારાયણ સ્વરૂપદાસજી સ્વામી થયા. ત્યાં પણ બધી સેવા બહુ કરતા, એમાં ઝવેર ભગતની તબિયત બગડી એટલે વરતાલ રહેવાનું શરૂ થયું. એ જ્યારે વરતાલ આવ્યા ત્યારે નંદ સ્વામી પણ વરતાલ આવ્યા. વરતાલની અંદર થોડું ઓફિસનું કાર્ય કરવાનું થયું, ઓફિસનું કાર્ય સંભાળવાનું થયું. સ્વામીને ફાવટ નહોતી, પણ એક પોતાના હૃદયમાં આસ્થા હતી, એક પોતાના ગુરુમાં વિશ્વાસ હતો, એ ઉપર સ્વામીએ ઓફિસનું કાર્ય પણ સારી રીતે કર્યું. ત્યાર પછી ચાનોદની અંદર વિક્રમ સંવત 1998ની અંદર સ્વામીએ દીક્ષા તો લીધેલી, પણ પછીથી જ્યારે ચાનોદની અંદર વિક્રમ સંવત 2014ની અંદર શ્રાવણ માસની અંદર ચાનોદની અંદર કથાવાર્તા કરવા માટે નારાયણ સ્વરૂપદાસજી સ્વામી ત્યાં રહેલા, અને એ દરમિયાન નારાયણ સ્વરૂપદાસજી સ્વામીને અચાનક મહારાજ તેડવા આવ્યા. મહારાજના ધામમાં પોતાના ગુરુ ગયા. એમના વિયોગમાં નંદકિશોરદાસજી સ્વામીને એમ લાગ્યું કે જાણે મારું કોઈ નથી, એ જેને સદગુરુનું છત્ર ખસે અને જેને એવી ગુરુને વિશે એટલી બધી આસ્તિકતા અને ગુરુને વિશે એટલું ખેંચાણ થયેલું, એ મુમુક્ષુ જેને અનુભવી શકે. એ નંદકિશોરદાસજી સ્વામીને ઝવેર ભગતે બહુ સાંત્વના આપી. ત્યાર પછી ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં આવ્યા, અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એમ બોલ્યા કે નારાયણ સ્વરૂપદાસજી સ્વામી જેવા સંત આજે ખોળવા મુશ્કેલ છે, પણ મને એ વાતનો આનંદ છે કે આ સંસારમાં જેમ ઘણી વખત બાપ કરતાં બેટા સવાયા સિદ્ધ થાય, તેમ પુરાણી મહારાજના સેવક નંદકિશોરદાસજી એમના ગુરુ કરતાં પણ સવાયા સિદ્ધ થશે એમ અમારું અંતર કહે છે. માટે આજથી આ સંત ચાનોદ મંદિરના મહંત છે, અને નંદકિશોરદાસજી સ્વામીને ચાનોદ મંદિરના મહંત મહારાશ્રીએ કર્યા પોતાના ગુરુની શ્રદ્ધાંજલિ સભાની અંદર જ. અને પછી સ્વામીએ ચાનોદ મંદિરના મહંત બન્યા, અને ચાનોદ મંદિરની અંદર સ્વામીએ સેવા કરી, પણ એની અંદર જે મહારાજશ્રીએ જે વચનો કીધા કે પોતાના ગુરુ કરતાં પણ સેવક સવાયા, એ સેવક સવાયા પણ નંદકિશોરદાસજી સ્વામીએનો અર્થ કેવો લીધો એ આની અંદર લખ્યું છે. સ્વામીને નિત્ય એક જ તાન, સ્વામીને નિત્ય એક જ તાન, રાજીપ કમાવો એ ભાન, રાજીપ કમાવો એ ભાન, રાજીપાને કમાવવા માટ, રાજીપાને ક
કમાવવા માટ સેવા કરે છે શિર ને સાટ સેવા કરે છે શિર ને સાટ ગુરુ થકી સેવક સવાયા ગુરુ થકી સેવક સવાયા તે પણ ગુરુ કૃપાએ કહેવાયા પણ ગુરુ કૃપાએ કહેવાયા નંદ સ્વામી ને જાણી રૂડા સંત નંદ સ્વામી ને જાણી રૂડા સંત કીધા ચાણોદ ના મહંત કીધા ચાણોદ ના મહંત કીધા ચાણોદ ના મહંત કીધા ચાણોદ ના મહંત સ્વામીને આવી રીતે ચાણોદ ના મહંત કર્યા છે. વાલા ભક્તો, આગળની કથાઓ આપણને આવતીકાલે પૂજ્ય શ્રી જીવલ્લભ સ્વામી સંભળાવશે. ચાણોદના મહંત સ્વામી થયા છે, ત્યાર પછીથી હવે સ્વામીને આગળની જીવન કથા નંદ સરિતા એની અંદર આપણને પૂજ્ય શ્રી જીવલ્લભ સ્વામી આવતીકાલે ડૂબાડશે. આવતીકાલે 7:30 વાગે અહીં આગળ કથાનો સમય છે, તેની અંદર બધાએ પહોંચજો. છેલ્લે એક વખત આ કડી છે, એ કડીના સ્મરણ સહિત આપણે કથાને પૂર્ણ કરીશું. જેને રાજી કરે રાજી રાજ રે તેને રાજી કરવા માંડો આજ રે જેને રાજી કરે રાજી રાજ રે તેને રાજી કરવા માંડો આજ રે હાજી હાજી કરતા સંત રાજી રે હાજી હાજી કરતા સંત રાજી રે રાજી કરવા માં ન થાઉ પાજી રે રાજી કરવા મન થાઉ પાજી રે રાજી કરવા મન થાઉ પાજી રે રાજી કરવા મન થાઉ પાજી રે જેને રાજી કરે રાજી રાજ રે જેને રાજી કરે રાજી રાજ રે તેને રાજી કરવા માંડો આજ રે તેને રાજી કરવા માંડો આજ રે શ્રી ઘનશ્યામ મહારાજની જય.